કાલે છંદની વાત કરી હતી, બરોબર? ઘરે જઈને તમે, ચાલો આપણે કાલે છંદની વાત કરી હતી, ઘરે જઈને તમે બધાએ પ્રેક્ટિસ કરી હશે, કરી હતી બધાએ? યસ મેમ, ઓકે, ચાલો હવે યસ જો મેમ, આપણી સામે ત્રણ ચાર ઉદાહરણ સાથે આવે તો આપણે કેવી રીતે જજ કરવા, તો મેં કાલ શીખવાડ્યું છે કે ફટાફટ પેલા ત્રણ અક્ષર જોઈ લેવા. હવે તમને આ ત્રણ અક્ષર જોયા કે ગુ, આ ત્રણે ત્રણ અક્ષર છે ઈ આધારે તમને ખબર પડી જવી જોઈએ કે આ કયો છંદ છે. જોવો, હા જો મારે તમને એ બતાવવું છે એટલે જ મેં ઉદાહરણ લખ્યું છે, આ ગુરુ લઘુ અને ગુરુ વાયુ, બરોબર? એટલે તમને ખબર છે કે પેલા ત્રણે ત્રણ કેવા હોય છે, ગુરુ હોય છે, સેમા પર આપણે. દેખાતું જ નથી. ઓકે સોરી બેટા, એક જ મિનિટ. હવે દેખાય, કઈ અક્ષર દેખાય? નથી દેખાતા. ઓકે કઈ વાંધો ના, નહીં, હાલે એક કામ કરો, બોલી તમને બોલી દઉં, અમે લખી નાખી વાક્ય. હા ઓકે હાલો, એ તમે પૂછીને પૂછાવા દે, બીજું લઈ લો સાથે. જો પ્રિય તુજ લટે, હવે દેખાય છે બધું અહિયાંથી? હા હા પ્રિય તુજ લટે ધરું ધવલ સ્વચ્છ આ મોગરો. જો એટલે હું તમને એ કહેવા માંગતી હતી, ક્યારે કેવું હોય કે પેલા ત્રણ અક્ષરમાં આપણો ધાયરો અક્ષર ન હોય અને કવિએ છૂટ લઈ લીધી હોય અને લઘુ ગુરુ થાય અને તમે જોવો કે 19 અક્ષર છે, એટલે તમારા મગજમાં તો તરત ક્લિક થઈ જવું જોઈએ કે ભાઈ છંદ કયો હશે, શાર્દુલ વિકરી રીતે જશે. ચાલો આ પેલા ત્રણ માં એમ જ ખબર પડી ગઈ, લઘુ ગુરુ અને લઘુ અક્ષર કેટલા છે, 17. કયો છંદ હોઈ શકે આ? એક ગુરુ વાળો પૃથ્વી કયો છે જગ? યસ ઓકે. આ બીજો છે ઈ, ચાલો જોઈ લ્યો, જોઈ બીજો કયો છે, કયો એમને ફટાફટ કહી દો, આપણે કઈ લઘુ ગુરુ બધે મૂકવા નથી, એમને એમ કહી દો. આવે છે ખ્યાલ? ભીખરી. હા યસ સર. જો ક્ષ છે એ જોડાક્ષર છે, મેં કાલે એની ચર્ચા કરી હતી તમારી સાથે, આય ગુરુ થઈ જાય, આય ગુરુ થઈ જાય, આય ગુરુ થઈ જાય, હા સોરી આ લઘુ થઈ જાય, બરોબર? ભલે ક્ષ રહ્યો, શિખરિણી છે. આ ક્યુ છે છેલ્લું? ના તો તમારી છોકરો ભૂલ છે, તો આ શિખરિણી નથી. હાલો ફરીથી કયો? ઓકે બોલો ફરીથી. મંદાક્રાંતા, ત્રણેય ગુરુ યસ આવ્યા ને. ઓકે ઓકે. અને 17 અક્ષર છે. હા આ તો કાલ લીધું તું ઉદાહરણ, મને એમ છે લઘુ ગુરુ અને ગુરુ. શિખરિણી. યસ, આવી રીતે તમારે જજ કરી નાખવાનું, મોટે ભાગે વાંધો નહીં આવે, ક્યારેક જ પ્રશ્ન થશે, બરોબર? ક્લિયર એટલી વસ્તુ? ચાલો કે આજે મારે આગળ જવું છે, હા જાજુ પ્રેઝન્ટેશન નહીં કરાવું, નહીં તો બીજા છંદ નહીં થાય, વધારાના કરાવવા છે થોડા, એટલા માટે, બરોબર? હવે કાલના બધા જ તમે બંધારણ બધું જ યાદ રાખી લીધું હશે અને હવે ઓળખતા આવડી જશે, મોટા ભાગે છોકરા નહીં વાંધો આવે, ક્યારેક જ એવું કન્ફ્યુઝન જેવું લાગશે, પણ એટલી પ્રેક્ટિસ કરી હશે ને તો એ કન્ફ્યુઝન તમે એમને સોલ્વ કરી લેશો, ત્યાંની બદલે આમ હોઈ શકે, બરોબર? ચાલો આજે છંદ લઈ લેવો છે, કાલે મનર છંદ સુધી કર્યું હતું, આજે પેલા લઈ લઉં છું અનુષ્ટુપ છંદ. તમે હમણાં ના લખતા, માત્ર ને માત્ર હું લખું છું, તમને અહીંયા સુધી દેખાય છે? મને કેજો નો દેખાય ને, તો કારણ કે છંદ માં તમને નો દેખાય ને તો મને ભણાવવાની નો મજા, બને એટલા મોટા અક્ષર લખું છું ભલે મારે વધારે. ભાવ તો નદ ના સમ, હાલો લખતાય જાવ સાથે. છાયા તો વડલા જેવી, ભાવ તો નદ ના સમ, દેવોના ધામ જેવું, દેવોના ધામ ના જેવું, હૈયું જાણે હિમાલય, હૈયું જાણે હિમાલય. ચાલો એવું યાદ રાખજો કે એક પંક્તિ છે ને આ બીજી પંક્તિ છે, બરોબર? હાલો એટલું ક્લિયર. જો હવે અનુષ્ટુપ છંદ છે ને એ 32 અક્ષર વાળો છે,
પહેલી લીટીમાં 16 અક્ષર હશે, બીજીમાં 16 હશે, ગણી લ્યો થઈ જાય છે. હા બીજીમાં 16 છે બરોબર, 16 16 અક્ષર વાળો છે, એટલે એટલી ખબર પડી ગઈ કે 16 16 અક્ષર વાળો છે, એટલે 32 અક્ષર વાળો છે, એટલે અનુષ્ટુપ. પણ એને ઓળખવાની એક બીજી રીત છે. પહેલા અને ત્રીજા ચરણમાં આ પહેલું ચરણ છે, આપણે એક લીટી છે આમાં સમાણું, આ બીજું ચરણ છે. પહેલા અને ત્રીજા ચરણમાં એટલે આ પહેલું અને આ ક્યુ થાય ત્રીજું, આ બીજું થાય, આ ચોથું થાય. આખી પંક્તિ હોય તો આપણે આને કયું કહી? પહેલું ચરણ કહી. બાજુમાં હોય ને શું કહી? બીજું. નીચે હોય ને શું કહી? ત્રીજું. અને આ સાઈડ હોય ને શું કહીએ? ચોથું. તો આમાં આ પહેલું ચરણ છે, આ કયું આવશે? ત્રીજું. આ કયું આવશે? બીજું. અને આ કયું આવશે? ચોથું. બરોબર, એટલી વસ્તુ ક્લિયર. પહેલા અને ત્રીજા ચરણમાં એટલે આમ તો ચારે ચાર ચરણમાં પાંચમો અને છઠ્ઠો અક્ષર લઘુ અને ગુરુ જ હશે. જો 1 2 3 4 અને 5 લઘુ ગુરુ, 1 2 3 4 અને 5, પાંચમો અને છઠ્ઠો, 2 3 લઘુ અને ગુરુ. ચલો એટલી વસ્તુ ક્લિયર. આ બે આનું પહેલું ક્લુ છે, ચારે ચાર ચરણમાં પાંચમો અને છઠ્ઠો અક્ષર લઘુ અને ગુરુ જ હશે. બરોબર, બીજું કઈ નો યાદ રહે તો એમ યાદ રાખી લેવાનો, પાંચમો અક્ષર લઘુ હોય ને એટલે તરત ક્લિક થઈ જવું જોઈએ કે આ ભલે અનુષ્ટુપ છંદ છે, ભલે આમાંય 16 અક્ષર છે મનર છંદ ની જેમ, તોય પણ. ચાલો એટલી વસ્તુ ક્લિયર. સાતમો અક્ષર પહેલા અને ત્રીજા ચરણમાં ગુરુ આવશે, બીજા અને ચોથા ચરણમાં લઘુ આવશે. જો હવે તમે ક્યાંય બુક માં જોશો ને તો એવો ઉલ્લેખ છે કે અનુષ્ટુપ છંદ માં પહેલા અને ત્રીજા ચરણ માં કયો ગણ બને, તો લઘુ ગુરુ ને ગુરુ કયો ગણ આવે? લઘુ ગુરુ અને ગુરુ કયો ગણ આવે? યગણ. યસ, યગ. પરીક્ષામાં ક્યારેક આવો પ્રશ્ન હોય છે. અને બીજા અને ચોથા ચરણ માં લઘુ ગુરુ અને લઘુ એટલે કયો ગણ બને? જગણ. આ યગણ અને આ જગણ. ચલો આનો ઉલ્લેખ બુકમાં ક્યાંય નથી કર્યો, પણ ક્યારેક પેપરમાં પૂછી લે છે, એટલે યાદ એમ રાખવાનું કે બધા ચારે ચાર ચરણમાં પહેલો અને બીજો પાંચમો અને છઠ્ઠો લઘુ અને ગુરુ, લઘુ અને ગુરુ. પહેલા અને ત્રીજા ચરણમાં સાતમો અક્ષર ગુરુ, અને બીજા અને ચોથા ચરણમાં સાતમો અક્ષર લઘુ. એટલે હું તો આમ યાદ રખાવું છોકરાઓને કે પહેલા અને ત્રીજા ચરણમાં પાંચમો છઠ્ઠો અને સાતમો લઘુ ગુરુ અને ગુરુ, બીજા અને ચોથા ચરણમાં પાંચમો છઠ્ઠો અને સાતમો લઘુ ગુરુ અને લઘુ. એટલે એક ફેર શેનો પડે છે? આનો જ પડે છે, આ એકનો જ પડે છે. સમજાય તમને એટલી વસ્તુ? ફેર શેનો પડે છે? લઘુ ગુરુ નો જ પડે છે. એટલે ચાલો એટલું યાદ રાખી લેવાનું કે ચારે ચાર ચરણમાં પાંચમો અને છઠ્ઠો લઘુ અને ગુરુ હોય એટલે ઈ અનુષ્ટુપ છંદ છે, અને સાતમો અક્ષર પહેલા અને ત્રીજા ચરણમાં ગુરુ અને બીજા અને ચોથા ચરણમાં લઘુ. ચાલો લખવાની વસ્તુ યાદ કરીને લખી લો. અને તમારી બુકમાં સૂત્ર આપ્યું છે, એમાં એવી રીતે આપ્યું છે કે પાંચમો છઠ્ઠો લઘુ ગુરુ અને સાતમો અક્ષર પહેલા અને ત્રીજા ચરણમાં ગુરુ, બીજા અને ચોથામાં લઘુ. પણ હું તમને ટૂંકમાં લખાવી દઉં છું એટલે યાદ રહી જાય. અનુષ્ટુપ છંદ અક્ષર 32, શ્લોકમાં ચરણ 4, એટલે 8 અક્ષર વાળો એક ચરણ હશે. શ્લોકમાં ચરણ 4, પ્રત્યેક 8 અક્ષર. પછી આવું કરીને લખો એટલે યાદ રહીએ તમને. પહેલું ત્રીજું ચરણ 5 6 અને 7, એટલે અક્ષર ના લખી છો, પાંચમો છઠ્ઠો અને સાતમો લઘુ ગુરુ અને ગુરુ. એટલે તમે પાંચમો છઠ્ઠો સાતમો એમ લખજો એટલે તમને યાદ રહેશે, યગણ બને.
અને સરળતાથી ઓળખવા માટે એટલું જ યાદ રાખી લેવાનું, પાંચમો છઠ્ઠો અક્ષર જોઈ દો ને એટલે તમારા મગજમાં ક્લિયર થઈ જશે. પછી નીચે લખો બીજું અને ચોથું ચરણ. પાંચ છ અને સાત. પાંચ છ સાત. લઘુ ગુરુ અને લઘુ એટલે જ ગણ. લઘુ ગુરુ અને લઘુ એટલે જ ગણ. નહીં, સાવ યાદ રાખવા માટે સરળ, બધા જ ચરણમાં પાંચમો લઘુ અને છઠ્ઠો ગુરુ, બસ બીજું કઈ નો યાદ રાખો તો ચાલશે. ચારેય ચરણમાં પાંચમો લઘુ અને છઠ્ઠો ગુરુ. ચાલો આટલું લખાઈ ગયું છે તો બીજું ઉદાહરણ આપું. હા હવે સાંભળો, હું તમારી પાસે બુક માં છે ને એ ઉદાહરણ નહીં આપું અને બીજા આપીશ, બરોબર? એટલે બુક માં તમે જોઈ લેશો એટલા માટે, બરોબર? છતાં એક આપી દો એટલે તમને ખ્યાલ આવે એ વસ્તુનો. આ ભૂસી નાખો એટલું. ચાલો આટલું આમ જ કરી નાખો એટલે તમને નથી દેખાતું તો હું લખું. હવે અહીંથી દેખાય છે, હું લખીશ તો કઈ થોડુંક નીચે લખો મેડમ, નથી દેખાતું. ઓકે, આ ઈ જ પૂછું છું એટલે હું અહીંયા લીટી કરી નાખું તો એટલું નો ઉપર જવા, સેટિંગ થોડું નીચે રહી ગયું હશે એટલે. બોર્ડ નાનું એક તો એમાં સેટિંગમાં થોડો કઈ ફેરફાર થઈ જાય ને. હવે દેખાશે ને લીટી, દેખાડી ને હવે તો. ઓકે, ના લીટી દેખાય નહીં મેડમ, નથી દેખાય, બહુ કહી રહ્યા છે તો બહુ સેટિંગ કરી છે. હા હવે દેખવું છે, હવે બરાબર. હા એટલે આટલા માટે લખીશું, આટલું હું ઉપર જવા દઉં છું. ઓકે, હવે કઈ નથી કરવું અત્યારે. ભલે, દયિતા દેખતી રહી, અંતે હાય કહી બાળા, કહી બાળા મૂર્છિતા ભૂતલે પડી, જો. હવે તમને એટલી ખબર પડી ગઈ કે આ પેલું ચરણ છે, આ ત્રીજું છે, આ બીજું છે, આ ચોથું છે, બરોબર? એટલી વસ્તુ ક્લિયર. આખું વાક્ય બોર્ડમાં આખી પંક્તિ નથી સમાતી, સણો ના પંક્તિ પેલી છે પણ આ ચરણ પેલું, પછી બીજું બાજુમાં આવે એટલે આ ત્રીજું, આ બીજું અને આ ચોથું. પાંચમો પાંચમો અક્ષર જોઈ લ્યો, એક બે ત્રણ ચાર પાંચ, લઘુ ગુરુ. એક બે ત્રણ ચાર પાંચ લઘુ ગુરુ. એક બે ત્રણ ચાર પાંચ લઘુ ગુરુ. ગુરુ અને બીજો રસ્તો એક સરસ મજાનો, કે તમે એક આ પેલું ચરણ જોવો ને લઘુ અક્ષર એટલે તરત તમારી નીચે નજર ફરી જ જાય એના પછીનામાં, એટલે ખબર પડી જ જાય આમાં શું આવશે લઘુ ગુરુ અને અહીંયા શું આવશે ગુરુ. ગુરુ અહીંયા પેલા ને ત્રીજામાં લઘુ ગુરુ અને ગુરુ, બીજા ને ચોથામાં સાતમો અક્ષર છે એ લઘુ થઈ જશે. એટલે ઓમાં યગણ એક વાર પેપરમાં પૂછાયેલો પ્રશ્ન હતો કે અનુષ્ટુપ છંદમાં પેલા અને ત્રીજા ચરણમાં કયો ગણ બને છે, અથવા એવું પૂછાય કે અનુષ્ટુપ છંદમાં બીજા અને ચોથા ચરણમાં કયો ગણ બને છે. તો આ ક્લિયર થઈ ગઈ તમને આ વસ્તુ, યગણ અને જગણ. ચાલો ક્લિયર આટલી વસ્તુ. હવે છે ને હું તમને જેટલા ઉદાહરણ આપીશ ને તમારી બુક માં ન હોય ને એવા આપીશ, એટલે તમને થોડાક વધારાના મળે, બરોબર ને? પૂછી નાખું આ લખાઈ ગયું છે. યસ મેડમ. થોડાક ઉદાહરણ
સાચું આ છંદ માત્ર ને માત્ર ચાર કે પાંચ જ આપ્યા છે, વચમાં તો કાઢી નાખ્યા હતા, 10માની ટેક્સ્ટ બુક માં છે. આ મારો ટોપિક પૂરો થાય તો હું ભૂલી જાઉં તો યાદ કરાવજો. થોડાક મેં 10મામાં ને 11મા ને 12મામાંથી જે જે કાવ્યમાં છંદ છે ને એની નોટ કરી છે, હું તમને લખાવી દઈશ. નવરા પૈડે વાંચજો એટલે પંક્તિ ત્યાંથી જ પૂછે ને મોટા ભાગે તો આપણને, બરોબર? એટલે મને યાદ કરજો, હું ભૂલી જાઉં ને તોય કદાચ. જો આ નહીં નાથ નહીં નાથ એ તમારી બુકમાં છે એટલે નથી આપતી, નથી જ આપું છું એટલે તમને થોડુંક નવું મળે એટલા માટે. સત્યનું કાવ્ય છો બાપુ, કાવ્યનું સત્ય છો તમે, ઝંખતી કાવ્યને સત્ય સૃષ્ટિયા આપને નમે. ચાલો ઓકે, આ પેલું, આ બીજું ચરણ છે, આ ત્રીજું છે, ના સોરી આ પેલું, આ બીજું નહીં આવે. એક બે ત્રણ અને ચાર આપણે કેમ ગણવાનું છે? પેલું અને ત્રીજું ચરણ જોવાનું છે, બીજું અને ચોથું. હાલો હવે મને કયો ક્યાં આવશે લઘુ ગુરુ? લઘુ ગુરુ અને ગુરુ, અહિયાં લઘુ ગુરુ અને લઘુ, કારણ કે આ બીજું ચરણ છે એટલા માટે. અહિયાં લઘુ ગુરુ અને ગુરુ, સત્ય જોડાક્ષર આવ્યો ને એટલા માટે. અહિયાં લઘુ ગુરુ અને લઘુ. ચાલો ક્લિયર એટલી વસ્તુ. પહેલું અને ત્રીજું ચરણ લઘુ ગુરુ ગુરુ, બીજું અને ચોથું ચરણ લઘુ ગુરુ લઘુ, યગણ અને જગણ આટલી વસ્તુ યાદ રાખજો, બરોબર? પહેલા અને ત્રીજા ચરણમાં યગણ, બીજા અને ચોથા ચરણમાં જગણ, ચારે ચાર ચરણમાં પાંચમો અને છઠ્ઠો અક્ષર લઘુ અને ગુરુ હોય છે, બરોબર? હવે મારે તમને કેવું ઉદાહરણ આપવું છે કે જો 16 અક્ષર ક્યાં છે બીજે મનર છંદમાં, છે કે નહીં? અને પેલી પંક્તિમાં 16 અક્ષર શેમાં છે? અનુષ્ટુપમાં છે. તો બે સાથે આવે તો શું કરવાનું એ તમને હું સમજાવું. આ લખાઈ ગયું છે હા. ઓકે, જો હું તમને એક પંક્તિ કહું એટલે તમને એ વસ્તુનો ખ્યાલ આવશે. આપણે એક પંક્તિ ખાલી એટલું કર લખું, બધું નહીં લખું, છે મનર છંદ. જો આ એક ભોળો ભાભો, ચાલ આખી નથી લખતી, મોટા ખેતરમાં માળે ચડી, આપણે કાલ કહી દીધી આ પંક્તિ. મારે બતાવવું એ છે કે તમને આટલા બધા 16 અક્ષર ગણવાનો હોય, ક્યારેક ટાઈમ ન હોય તો પરીક્ષામાં ક્યારેક મનર છંદ અને અનુષ્ટુપ છંદ બે ઉદાહરણમાં સાથે હોય ને તો પેલું કામ શું કરવાનું ખબર છે? પાંચમો અક્ષર જ જોઈ લેવાનો. પાંચમો અક્ષર ગુરુ હોય ને તો મોટા ભાગે મનર છંદ હોય. આપણને ખબર છે કે અનુષ્ટુપમાં પાંચમો અક્ષર ક્યારેય ગુરુ આવવાનો નથી. સમજાય મારી વસ્તુ? હા મેડમ. એટલે ઝડપથી ક્લિક કરવું હોય ને તો પેલા શું કરવાનું, આખી પંક્તિ નહીં વાંચવાની, પાંચમો અક્ષર જ જોઈ લેવાનું. એટલે તમને તરત અંદાજ આવી જાય કે ભાઈ એટલે પાંચમો અક્ષર જોવો ને એટલે પછી ઈ પંક્તિમાં તરત નીચે નજર ખરી લેવાની તમારે.
કે તરત આ ત્રીજું ચરણ આવ્યું એમાં લખવું છે, અહીંયા બાજુ ગુરુ ગુરુ છે, તરત તમને ખબર પડી જશે. સમજાય છે? જો પાંચમો અક્ષર ગુરુ હોય ને તો મન છંદ હોય છે, અને પાંચમો અક્ષર લઘુ હોય તો અનુષ્ટુપ છંદ હોય છે. મોટા ભાગે આવી જાય છે, વાંધો નથી આવતો. પણ ક્યારેક અમુક ઉદાહરણ એવા આવી જાય છે કે જેમાં મનર છંદમાં પાંચમો અક્ષર લઘુ હોય છે, પણ તરત જ બાજુનો અક્ષર જોઈ લેવા. બાજુમાં શું છે? આમાં તો કઈ બંધારણ છે નહીં એટલે મળવાનું નથી, આમાં છે એટલે તમને તરત મળી જશે. બરોબર, ક્લિયર એટલી વસ્તુ? ચાલો, ઓકે, આ લખાઈ ગયું. તો આગળ આપો, આ બે વચ્ચેનો ડિફરન્સ યાદ રાખજો. નો યાદ રહે તો સાઈડમાં લખતા જાઓ, કારણ કે જયારે વાંચશો ને ત્યારે આ વસ્તુ યાદ નહીં રહે, તમને ભૂલાઈ ગયું હોય ત્યારે. અને આ બધું ગ્રામર એવું છે, કાયમ કામ આવશે. અમે હજી ફેંકતા હોય છે ઘણી બધી વખત, ઘણું બધું. તો તમે જયારે વાંચો ને ત્યારે યાદ રાખી લેવાનું કે આટલો ડિફરન્સ છે બંનેમાં. જો 16 પંક્તિ પહેલામાં હોય તો તમે કેમ ક્લિક કરો? પાંચમો અક્ષર લઘુ હોય તો અનુષ્ટુપ, અને ગુરુ હોય તો મનરછંદ. ચાલો, ત્યાર પછી આપણે તો અનુષ્ટુપ જ કરીએ છીએ અત્યારે. ચાલો લખો. સોટીને શિક્ષકો કેરા, બુક સિવાય ન પૂછો. હવે બુક માં છે બે ત્રણ ઉદાહરણ, પણ એને અત્યારે હું નહીં લઉં, હવે એ તમે વાંચી લેશો. સોટીને શિક્ષકો કેરા, શાળા માહે સમાગમે, શાળા માહે વિદ્યા ને વેદના એ બે, વિદ્યા ને વેદના વિદ્યાને વેદના બે મે, વિદ્યાને વેદના બે મે એક સાથે જ મેળવ્યા. ચાલો, એક, આ બે, આ ત્રણ અને આ ચાર. આપણે શું જોવાનું છે? પહેલા તો ચાલો લખો. ક્લિયર થઈ ગયો? બાજુમાં ગુરુ તરત તમારી નજર ફરી જશે. જો તો અહીંયા સમાતું નથી બોર્ડમાં, એટલે બાકી તમને તરત જ બે દેખાય આવશે. ભાઈ આ ય ગણ બની ગયો અને આ જ ગણ બની ગયો. બરોબર, ચાલો, આટલી વસ્તુ ક્લિયર થઈ ગઈ છે. હજી એકાદ ઉદાહરણ આપી દઉં. હવે હું બોલીશ તો લખી શકશો, તો એકાદ વધારે આપી શકું એટલા માટે. બરોબર, પછી ઘણા છંદ કરાવવા છે એટલા માટે. પણ મને એમ થાય, જો કાલનો તમને અનુભવ છે, આટલા બધા ઉદાહરણ કર્યા, ભલે મેં કાલ ચાર જ છંદ કરાવ્યા છે, પણ તમારા મગજમાં એકદમ ક્લિયર થઈ ગયું. બરાબર બરોબર, હવે સામે ઉદાહરણ આવે ને તો વાંધો નો આવે. ચાલો લખો. રસહીન ધરા થઈ છે, આપેલું વાક્ય છે આખું, પછી અલ્પ વિરામ કરો એટલે ખબર પડે કે આ પેલું ચરણ છે. દયાહીન થયો નૃપ, નૃપ એટલે રાજન, દયાહીન થયો નૃપ. નહીં તો ના બને આવું, પાછું બોલો મેડમ. શું? રસહીન ધરા થઈ છે, દયાહીન થયો નૃપ. નૃપ આ ત્રીજું ચરણ. આ બીજું, ત્રીજું બોલું છું. નહીં તો ના બને આવું, લખું લાવો ને. નહીં તો ના બને આવું, બોલી માતા ફરી રડી. બોલી માતા ફરી રડી. ચાલો ક્લિયર,
આટલી વસ્તુ હવે જોઈ લેજો, પાંચમો અને છઠ્ઠો અક્ષર એટલે તમને ખ્યાલ આવી જશે. હા, આ એક વસ્તુ યાદ રાખજો કે આના બધા જ અનુષ્ટુપ છંદ નો રાગ ગીતાજીનો આપણો શ્લોક છે ને, ધર્મ ક્ષેત્રે કુરુક્ષેત્રે, આપણી ગીતાજીના બધા શ્લોક મોટા ભાગે આ રાગ ઉપર જ છે, અનુષ્ટુપ છંદ ઉપર છે. બરોબર, હવે વધારે ઉદાહરણ નથી આપતી, આ છંદ સહેલો છે એટલે તમારા મગજમાં ક્લિયર છે. હવે પેલા મહત્વના માત્રામેળ છંદ લઈ લો અને પછી વધારાના છંદ છે ને, ઇન્દ્ર વજ્રાન ઉપેન્દ્ર વજ્રાન, એની તમને માહિતી આપી દઈશ. બરોબર મેડમ, આમાં પેલા ચરણ માં લઘુ ગુરુ ગુરુ આવે બરાબર, તો આમાં તો લઘુ થયો, લઘુ ગુરુ લઘુ પેલા ચરણ માં કયું લખાયું છે? રસાઈ ને થઈ ધરા ધરા થઈ છે. ધરા થઈ 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 છે. ઓકે, હવે કરી ઓકે દો. ઓકે હા, બસ આનું હું લખવાનું આજ કારણ, મને બોર્ડ વગર નથી ફાવતું ને, એનું આજ કારણ કે મજાનું આવે ભાષામાં. ચલો ભૂસી નાખું. ઓકે, હવે હું અનુષ્ટુપ છંદ ના ઉદાહરણ બધા પછી દઈ, તમારા મગજમાં ક્લિયર થઈ ગયો છે. ચારે ચાર ચરણમાં પાંચમો અને છઠ્ઠો અક્ષર લઘુ અને ગુરુ, પહેલા ને ત્રીજા ચરણમાં સાતમો અક્ષર ગુરુ, ત્રીજા ને ચોથા ચરણમાં સાતમો અક્ષર લઘુ. બીજી રીતે યાદ રાખી લેવાનું, પહેલા ને ત્રીજા ચરણમાં લઘુ ગુરુ અને ગુરુ એટલે યગણ, બીજા ને ચોથા ચરણમાં લઘુ ગુરુ અને લઘુ એટલે જગણ. ઈ યાદ રાખજો, ટેક્સ્ટ બુક માં એનો ઉલ્લેખ નથી કર્યો પણ પરીક્ષામાં ક્યારેક ગણ પૂછાઈ જાય છે. બરોબર, વસંત તિલકાની અક્ષર મેળ છંદ પછી લઈ લો, પેલા આવે માત્રા મેળ લઈ લો, પછી જે અક્ષર મેળ વધારાના છે ને કરાવવા છે મારે, ઇન્દ્ર વજ્ર ઉપેન્દ્ર વજ્ર. ચલો થોડીક સ્પીડ રાખીશ, મહત્વના છંદ નો સમય કાઢીશ, પછી થોડાક એક એક ઉદાહરણ આપીને તમને ખ્યાલ આવે એવી વ્યવસ્થા કરો. જો હવે માત્રા મેળ છંદ આપણે આમ કઈ વિનોદ, પેલા સમજો કઈ લખતા નહીં, તમને સમજવાનું જ છે. હવે આપણે લઘુ ગુરુ કરવા હોય તો આમ કરીએ, લઘુ ગુરુ અને લઘુ બરોબર કરીએ ને. માત્રા મેળ છંદ માં એવું છે કે લઘુ હોય તો એની એક માત્રા, ગુરુ હોય તો એની બે માત્રા. બસ તમારે હવે શું યાદ રાખવાનું છે? માત્રા યાદ રાખવાની છે, લઘુ અક્ષર ની એક, ગુરુ ની બે. બીજી વસ્તુ, આપણે જેમ અક્ષર મેળ છંદ માં યાદ રાખ્યું હતું કે જોડાક્ષર નો આગલો અક્ષર દીર્ઘ થાય એટલે એની એક ને આમાં બે માત્રા થાય, એમાં દીર્ઘ લઘુ ગુરુ થતો તો આમાં બે માત્રા થાય, અને અનુસ્વાર વાળો અક્ષર એટલે કે તીવ્ર અનુસ્વાર વાળાનો લઘુ અક્ષર હોય તો એની કેટલી માત્રા થઈ જશે? બે માત્રા થાય. હા, આમાં એક વસ્તુ યાદ રાખવાની છે કે અક્ષરમેળ છંદમાં આપણે છેલ્લો અક્ષર લઘુ હોય તો કેવો ગણતા હતા? ગુરુ ગણતા હતા. આમાં એવું નથી, બરોબર, આમાં એવું નથી. લઘુ હોય તો લઘુ રહેશે અને ગુરુ હોય તો ગુરુ રહેશે, બસ ઈ જ ડિફરન્સ છે. હા, એક છે કે એવું કહેવાય કે પ્લુત સ્વર એટલે કે જેને લંબાઈને ઉચ્ચારાય છે ઈ ઓમ છે, તો એની છે ને ત્રણ માત્રા હોય છે, પણ એવું તો ભાગ્ય જ આવે, તમારે એવું નહીં આવે ક્યારેય, પણ યાદ રાખી લેજો એટલું. અને ઓમાં જેમ આપણે લ અને ગા યાદ રાખતા હતા, આમાં તમારે યાદ રાખવાનું છે લ અને દા. બરોબર, દા એટલે ગુરુ અને લ એટલે લઘુ. ચલો હવે હું છંદ ની શરૂઆત કરું તો તમને વધારે મજા આવશે, આ તો થોડુંક સમજવા માટે કે આમાં છે ને તમારે લઘુ ગુરુ નથી મૂકવાના, બંધારણ નથી જોવાનું, માત્ર ને માત્ર માત્ર જ ગણવાની છે. તમારી બુક્સ માં તો બે જ છંદ 10th ની બુક્સ માં આપ્યા છે, એક ચોપાઈ આપ્યો છે અને એક દોહરો આપ્યો છે, પણ હું તમને મહત્વના બધા જ લઈ લઈશ છે, તમારે પૂછાય છે બધા સાથે લઈ લઈશ. ચલો ઓકે, હું બધા સાથે લઈ લઈશ, પણ આમાં હું ટ્રીક થી કરાવીશ એટલે તમને થોડીક ઝડપથી આવડી જાય એવી વ્યવસ્થા કરી છે. ક્યારેક શક્ય બને છે, ક્યારેક એવું થાય કે ન બને, પણ મોટા ભાગે નહીં વાંધો આવે. ચાલો ઓકે, ચાર થશે આમ તમારે બે ગણી લેવાની. બરોબર, પેલા સમજાવી દો પછી લખાય. તસ્કર ખાતર પાડવા ગયા વણિક ને દ્વાર, ત્યાં ભીત તૂટી પડી,
टी पड़ी, चोर दबाया चार, जो हवे आमा करवाई छे तो ही तमने कही दऊं। આ પેલું ચરણ છે, આ બીજું છે, આ ત્રીજું છે અને આ ચોથું છે. જો આઈડિયલી એવું છે કે આ છંદ છે દોહરો 24 માત્રા વાળો છે, પણ હું તમને બતાવું કે આમાં શું હોય. પેલા માત્રા મૂકતા શીખી લ્યો એટલે તમને ખબર પડે. ચાલો અહીંયા કેટલી માત્રાઓ શીખ્યો? એક એક હા, પણ એક તસ્કર જોડાક્ષર છે, લાગલો અક્ષર ને ધક્કો લાગ્યો છે. અહીંયા બે ઉભારીઓ લાખી મૂકો એટલે તમને ખબર પડે. બે અહીંયા કેટલી આવશે? એક અહીંયા, એક અહીંયા, બે અહીંયા, એક અહીંયા, એક અહીંયા, બે, એક અને બે, કેટલી થઈ? જોવો તો પેલા 13 માત્ર થઈ, બરોબર. ચાલો ઓકે, અહીંયા એક બે, એક એક એક, બે બે અને એક, 11 થઈ. પછી સમજાવ. ચાલો અહીંયા એક બે, બે એક, બે બે, એક અને બે, કેટલી થઈ? 13 થઈ ગઈ. અહીંયા બે, એક એક, બે 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 અને એક, કેટલી થઈ? 11. ચાલો, તમને આટલી વસ્તુ ક્લિયર થઈ ગઈ કે પહેલા અને ત્રીજા ચરણમાં 13 માત્ર આવે, બીજા અને ચોથા ચરણમાં કેટલી માત્ર આવે? 11 માત્ર આવે, બરોબર. આ દોહરો છંદ છે, આટલી વસ્તુ ક્લિયર. હવે મારે તમને જે ચાર છંદ કરાવ્યા છે ને, દોરો, પછી હરિગીત, ચોપાઈ અને સવૈયા, તો મારે એવી રીતે શીખવાડવું છે તમને કે પહેલા ચરણમાં 13 માત્ર, ચાર માંથી એક જ છંદમાં આવે છે, તો તમારું અહીંયા જ કામ મોટા ભાગે પૂરું થઈ જાય, આગળ જોવા જવાનો પ્રશ્ન રે નહીં. સમજાય છે તમને? ચાલો, પહેલા ચરણની કેટલી માત્ર થઈ ટોટલ? 24 માત્ર. આ 24 માત્રા વાળો છંદ છે એને દોરો છંદ કહેવાય. પેલા લખવાનું બધું લખી લ્યો, પછી હું તમને વધારે ઉદાહરણ આપીશ. આ એક વસ્તુ યાદ રાખજો, માત્ર છંદમાં યતિનું મહત્વ નથી, પણ તાલનું મહત્વ છે. તાલ એટલે શું? કે અમુક માત્રા ઉપર ભાર દેવા માટે જે તાલી લગાડવામાં આવે છે, અને તાલ કહે છે કે અમુક માત્રાએ ભાર આપવાનો હોય એને તાલ કહેવામાં આવે છે. તમારા પાઠ્યપુસ્તકમાં તાળ એવો શબ્દ પ્રયોગ છે, એટલે તાલ ત્યાં આપવામાં આવે છે અને તાલ કહે છે. એટલે આમાં તાલનું મહત્વ છે, યતિ ફરજિયાત નથી, બરોબર. આટલું યાદ રાખજો. ચાલો હવે લખી લ્યો પેલા દોહરો છંદ, પછી વધારે ઉદાહરણ આપીને સમજાવું છું, ઘણા બધા આપીશ. દોહરો છંદ, ચરણ ચાર, માત્ર 24. હા, જો એક વસ્તુ યાદ રાખજો, બધી માત્ર ભેગી નો ગણી લેતા. પેલા બે જ ચરણની એક જ લાઈનની માત્ર ગણવાની હોય ને, ક્યારેક પરીક્ષામાં એવો પ્રશ્ન આવે કે દોહરો છંદની માત્ર કેટલી, તો 24 જ લખવાની, બે ની ભેગી કરીને નો જવાબ આપતા, બરોબર. 24 કૌંસ કરીને લખો, માત્ર એક પંક્તિમાં, નહીં તો વળી ગોટે ચડશો. માત્ર એક પંક્તિમાં બંધારણ કરીને લખો, પહેલા અને ત્રીજા ચરણમાં 13 માત્રાઓ, પહેલા અને ત્રીજા ચરણમાં 13 માત્રાઓ, બીજા અને ચોથા ચરણમાં 11 માત્રાઓ, બીજા
બીજા અને ચોથા ચરણમાં 11 માત્ર. યતિ 13મી માત્રાએ. બરોબર. ચાલો હવે બીજી વસ્તુ કહી દેવાની સાથે સાથે તમને, કે પરીક્ષામાં ક્યારેક એક પંક્તિ હોય અને ક્યારેક બે પંક્તિ પણ હોઈ શકે, જરૂરી નથી કે બે જ પંક્તિ હોય. ચાલો આ એક ઉદાહરણ લખી લ્યો અને ઉપર માત્રા મૂકી દો એટલે તમને બીજું ઉદાહરણ આપે. એક આમાં એક પ્રશ્ન એ છે કે ક્યારેક અનુસ્વાર વાળો કે લઘુ ગુરુમાં આમાં તાલનું મહત્વ છે, તો ક્યારે એક દીર્ઘ અક્ષર લઘુ બની જાય છે અને લઘુ અક્ષર દીર્ઘ બની જાય છે, એના હું તમને થોડાક ઉદાહરણ આપીશ એટલે તમને એ વસ્તુનો ખ્યાલ આવે. આ ભૂસી નાખવું હવે. ચાલો દોરે છંદ ની માત્રા કેટલી? 24. પહેલા અને ત્રીજા ચરણમાં 13 માત્ર, બીજા અને ચોથા ચરણમાં 11 માત્ર. બરોબર, આટલું યાદ રાખવાનું છે તમારે. હવે જો આનો રાગ સરસ મજાનો છે, પંક્તિ મૂકી દઉં તમને તરત જ યાદ આવી જશે. ઓ ઈશ્વર, ભજીએ તને, મોટું છે તુજ નામ, ગુણ તારા નિત ગાઈએ, ગાઈએ થાય અમારા કામ. ચાલો બે માત્ર, બે એક 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 બે એક અને બે થઈ ગઈ 13 માત્ર. આ પેલું, આ બીજું ચરણ, આ ત્રીજું અને આ ચોથું. ચલો બે 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 એક એક બે એક 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 બે બે એક એક બે એક બે પેલા કરી લઈ. બે એક એક બે 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 અને એક. જો બે બે 11 થઈ ગયા. ચાલો આટલી વસ્તુ ક્લિયર. યસ મેમ. હવે યાદ કેટલું રાખજો, બીજું કઈ નો રાખો તો કઈ નહીં, એટલું યાદ રાખજો. આપણે પહેલી પંક્તિ ની 13 માત્ર જોઈ ગયું તો તમારું કામ અહીંયા પૂરું થઈ જશે. તમને એવું લાગે ને કે આ બધાય માત્રા મેળછન છે, પણ બધું ગણવા નહીં બેસવાનું, ત્યારે આટલું જ જોઈ લેવાનું. પછી બાજુમાં જોવા કરતા નીચે ફટાફટ નજર ફેરવી લેવાની, કઈ 11 માત્ર આવી જાય છે તો પૂરું. પછી આવું પરીક્ષામાં એકડો બગડો તો નહીં કરો ને, એવો તો આપણી પાસે ટાઈમ નથી કે. બરોબર, આમ નામ ગણી લેવાની કે 2 3 4 5 6 7 8 9 13 થઈ જાય છે, 11 થઈ જાય છે. આટલું બધું મૂકવાનો ટાઈમ જ નથી પરીક્ષામાં આપણી પાસે. ચાલો ક્લિયર. એટલે હું કઉ છું કે આટલા સુધી યાદ રાખી લો ને તોય તમારું કામ થઈ જશે, એટલે 13 નો નિયમ થઈ ગયો આપણો. બરોબર, ચાલો ભૂસી નાખું તો બીજું ઉદાહરણ અપાય તમને. બરોબર, ચલો હવે યાદ રાખી લો. દોરો છંદ માત્ર 24, પહેલા અને ત્રીજા ચરણમાં 13 માત્ર, બીજા અને ચોથા ચરણમાં 11 માત્ર. આ યાદ રાખવાનું. હવે પરીક્ષામાં ક્યારેક અવાય પ્રશ્ન પૂછાઈ જાય કે દોરો છંદમાં પહેલા અને ત્રીજા ચરણમાં કેટલી માત્ર હોય છે, બીજા અને ચોથા ચરણમાં કેટલી માત્ર હોય છે, અને માત્ર ને માત્ર 24 માત્રા વાળો છંદ કેવો છે,
તો ઓપ્શન માં દોરો મૂક્યો હોય, હરિગીત મૂક્યો હોય, ચોપાઈ મૂક્યો હોય તો તમને ખ્યાલ આવી જાય કે દોરો એટલે 24 અક્ષર એટલે કયો છે, દોરો છંદ છે. બરોબર, ચાલો આટલું ક્લિયર રાખજો. હવે પરીક્ષામાં ગમે તે રીતે પ્રશ્ન પૂછે, ઉદાહરણ તો આપણે કરીએ જ છીએ. ક્લિયર? જો હા, એક મારે તમને એવું ઉદાહરણ આપવું છે કે ક્યારેક છે ને માત્રામેર છંદમાં એવું થશે કે થોડાક તમે કન્ફ્યુઝ થાવ લઘુગુરુ માટે, પણ એના રાગ ઉપરથી આવી જાય. જો આ તો તમને રાગ જાણીતો હતો, ઓ ઈશ્વર ભજીએ તને, મોટું છે તુજે નામ, ગુણ તારા નિત ગાઈએ, થાય અમારા કામ. આ પ્રાર્થના કોની છે ખબર છે? દલપતરામ ની છે આ પ્રાર્થના. આપણે સ્કૂલમાં બહુ બધાએ ગાય છે પ્રાર્થના. ચાલો બીજું ઉદાહરણ આપું. શેરી મિત્રો 100 મળે, તાળી મિત્ર અનેક, જો છોકરા એક વસ્તુ કહી દઉં, કદાચ આખી પંક્તિ હોય ને તો પેલા એક પંક્તિ ની 24 માત્ર આવી જાય ને તો આપણું કામ પૂરું થઈ જાય. આપણને કોઈ એવું નથી પૂછ્યું કે પેલા ને ત્રીજા ચરણ માં કેટલી માત્ર છે ને બીજા ને ચોથા ચરણ માં કેટલી માત્ર છે ને એ બધું ગોઠવો ને એવું કરવાનો, સમય નહીં બગાડવાનો. ફટાફટ પેલા 13 આવી જતી હોય ને તો એ જ મગજમાં ક્લિક થઈ જવું જોઈએ કે આ જ હોવો જોઈએ, અને પછી તરત જ બાજુમાં જોઈ લેવાની કે ટોટલ 24 થઈ જાય છે એટલે કામ પૂરું, પછી બીજી પંક્તિ ને હેરાન કરવાની જરૂર નહીં પડે. ચાલો બે બે. હા અહીંયા શું આવશે કયો મને? મીમા શું આવશે? મીમા ગુરુ. હા, બે માત્ર આવશે, બે બે બે, એક અને બે થઈ ગઈ 13 માત્ર. બે બે બે, એક એક, બે અને એક થઈ ગઈ 11 માત્ર, થઈ ગઈ 13 માત્ર. હા તો એક જ પંક્તિ આપી હોય ને તો આટલું જોઈને તમારું ક્લિક થઈ જાય કે હા ભાઈ આ હશે તો દોરો જ છંદ. બરોબર, તો બધું પછી ગોતવાની જરૂર નથી, પણ યાદ રાખી લેવાનું કે પહેલા ને ત્રીજા ચરણ માં 13 માત્ર અને બીજા ને ચોથા ચરણ માં એક માત્ર, 11 માત્ર. પરીક્ષામાં ક્યારેક એક જ પંક્તિ આપી હોય તો પછી આટલું જ ગણી લેવાનું કે ટોટલ માત્ર 24 થાય છે. આ લખાઈ ગયું? હા હા. તો મારી એક છે ને ટેક્સ્ટ બુક માં એક જ પંક્તિ આપી છે, ઉદાહરણ આપો એટલે તમને વધારે ખબર પડશે. ફરે ગગન ના ગોખ માં ચાંદલિયો ચમકાર, ચલો તરત જ યાદ આવી જાય. જો હવે આમ નામ ગણી લ્યો, આપણે લખવું નથી, એમ નામ ગણવું જોઈએ, તમને ગણાઈ જાય છે તમારા 24 માત્ર, એમને જ ગણી લ્યો એક બે કર્યા વગર. હા 24 થઈ ગઈ. થઈ ગઈ ને? હા બસ, જો આટલું જ કરવાનું. હવે એક બીજી વસ્તુ કર દો, કહી દઉં તમને. દોરો એટલે આમ જો ને તો દુહા કહેવાય. આપણા જેટલા તમારા ટેક્સ્ટ બુક માં દુહા વાળો જે ચેપ્ટર હોય ને, હા એમાં તમારે જોઈ લેવાના, 10મા ધોરણમાં છે એકાદો, તો એ 2-3 દુહા હોય ને દોરો જ છંદ હોય છે, એ જોઈ લેજો. હવે મેં નોટ આગળ કરી હશે એટલે હું આપી દઈશ તમને, કરી હશે તો કઈ જગ્યાએ કાવ્યમાં છે. પણ દોરો એટલે કૌંસમાં લખો, સાદી ભાષામાં કહીએ ને તો આપણા બધા દુહા છે ને એ બધા દોરો છંદ છે, એટલે એને તમારે જોઈ લેવાના એટલે તમારું કામ પૂરું થઈ જાય. જો સરસ મજાની પંક્તિ બોલું છું, તમે સાંભળો એટલે યાદ આવી જશે. આપણે નાના હતા ત્યારે કરોડિયા વાળી કવિતા ગાતા, કરતા ઝાડ કરોડિયો ભોય પડી ગભરાય, વણતું ટેલે તાતરે તાતણે ઉપર ચડવા જાય. બરોબર, ઈ એનું છે દોરા છંદ નું. પછી દીપક ના બે દીકરા કાજળ ને અજવાસ,
एक कपुत काड़ू करे बीजो दिए प्रकाश। एक कपुत काड़ू करे बीजो दिए प्रकाश। पची पंक्ति छे, हाँ एक एक वाक्य लखी लियो तो याद आवी जैसे। भणता पंडित नीपजे लखता लइयो थाय। भणता पंडित नीपजे लखता लइयो थाय। આ તો તમારી ટેક્સ્ટ બુક માં છે એટલે એની જરૂર નથી। હા એક હજી સ્નેહ રશ્મિ નું કાવ્ય છે, નમતા થી સૌ કોરીજે નમતા ને બહુમાન। નમતા થી સૌ કોરીજે નમતા ને બહુમાન। સાગર ને નદીઓ ભજે છોડી ઊંચા સ્થાન। અને ત્યાર પછી છે કલાપી નું કાવ્ય છે લગભગ આ, ડુંગર કેરી ખીણમાં ગાંભુ નામે ગામ। ખેતી કરતો ખંત થી પટેલ પાચો નામ। ચલો ઘણા બધા ઉદાહરણ ની વાત કરી દીધી, હવે તમને આ દુહા એટલી વસ્તુ યાદ રહી ગઈ છે। ચાલો એટલી વસ્તુ ક્લિયર તમારા મગજમાં। દોરો 24 યસ માત્રા મેમ, વાળો છંદ છે, પહેલા ને ત્રીજા ચરણ માં 13 માત્રા, બીજા ને ચોથા માં 11। તો આપણે પહેલી જ લાઈન ની માત્રા ગણવાની છે અને 13 નો નિયમ યાદ રાખજો કે પહેલા ચરણ માં 13 આવે તો તમારું કામ ક્લિયર। ચલો હવે આગળ જઈએ, બીજા છંદ ની વાત કરું તમને। ચાલો એક જ પંક્તિ છે, પેલા હું તમને આમાં માત્રા મૂકી દઈએ એટલે આપણને ખબર પડે વધારે। હવે તમારી મેળે માત્રા મૂકીને મને કેમ કેટલી માત્રા થાય છે કરશો? ચલો પંક્તિ લખીને બતાવીને। જ્યાં જ્યાં નજર મારી ઠરે યાદી ભરી ત્યાં આપની। હવે જરાક મને માત્રા ગણીને કયો કેટલી થઈ? અઠ્યાવીસ. યસ, જો બરોબર 28 માત્રા થાય છે। હા જો 28 માત્રા વાળો છંદ છે ને, એ હરિગીત છંદ છે। દોરા છંદમાં કેટલી માત્રા જોઈતી? 24। આમાં કેટલી જોવાની છે? 28। આમાં ક્યાંય એવું નથી ગણવાનું કે પહેલા અને ત્રીજા ચરણમાં આટલી માત્રા ને બીજા ને ચોથા ચરણમાં, એવું નથી। સળંગ એક પંક્તિ ની 28 માત્રા હોય એટલે એ હરિગીત છંદ છે। હવે જો આપણા નિયમ મેં તમને સમજાવ્યું હતું કે આપણે થોડું ઝડપથી ક્લિક થાય એવું કઈ કરીએ, તો જો આ પેલું ચરણ છે બરોબર, ઠરે અહીંયા સુધીનું પેલું ચરણ કેટલી થઈ? 14 થઈ। અહીંયા કેટલી થઈ? 14। 14 + 14 છે એટલે ક્લિયર થઈ ગયું। એટલે આપણે કયો નિયમ યાદ રાખવાનો? 14 નો। 13 નો નિયમ છે તો કયો છંદ છે? એ દોહરો છંદ છે। પેલા ચરણ માં 13 માત્રા આવતી હોય તો, પહેલામાં 14 માત્રા આવતી હોય તો કયો છંદ હોય છે? એ હરિગીત છંદ હોય છે। સમજાય છે મારી વસ્તુ? થોડુંક તમે ઝડપથી જજ કરી શકો એટલા માટે આવું યાદ રાખવાનું એટલે તમને ખબર પડે। ચલો પેલા લખી લ્યો પછી એનો રાગ કહું થોડોક મને ખ્યાલ છે, અને એની સાથે તમને વધારે ઉદાહરણ આપીશ। લખો હરિગીત। બંધારણ 28 માત્રા, કૌંસ કરીને લખો, માત્ર એક પંક્તિની, માત્ર એક પંક્તિ। 14 + 14 એમ લખી નાખો। યતિ,
છે ને એવું બતાવે છે કે 14 અને 16મી માત્ર એ પણ અમુક જગ્યાએ જે ફાઇનલ બુકમાં 14મી અને છેલ્લી માત્ર એ 14 અને છેલ્લી માત્ર એ આ નવનીત પ્રકાશનમાં 14 અને છેલ્લી માત્ર છે એટલે મને સ્ટાન્ડર્ડ લઈ ગયો એટલે મેં એ લઈ દીધું 14 અને છેલ્લી માત્ર બરોબર જો હવે આનો રાઈટ છેલ્લી માત્ર એટલે 28 ને મેડમ હા 28મી બરોબર હાલો હવે એક જ મિનિટ એક વસ્તુ કહી દેવાનો રાગ છે આપણે ઓલું ગીત ભજન ગાયું છે ને ભૂલો ભલે બીજું બધું માં બાપ ને ભૂલશો નહીં જ્યાં જ્યાં નજર મારી ઠરે યાદી ભરી ત્યાં આપની સમજાય છે આ રાગ બસ કૌંસ કરી લખી નાખો ભૂલો ભલે બીજું બધું ઈ યાદ રહી જાય ને તમને એટલે એમાં આવી ગયો એ હરિગીત છંદ નું છે ઉદાહરણ આખું લખો હોય તો વાક્ય લખી નાખો એટલે પછી માત્ર ગણી લેજો ભૂલો ભલે બીજું બધું મા બાપ ને ભૂલશો નહીં ચાલો લખાઈ ગયું છે તો બીજું ઉદાહરણ લઈએ બરોબર આ કલાપી ની પંક્તિ છે ચાલો બીજી પંક્તિ લઈએ બોલું છું લખતા જાજો અવાજ સ્પષ્ટ આવે છે ને બરાબર જ્યાં નજર હા એ તો લીધું કા આપણે ઓકે બીજું ઉદાહરણ હા તો લેવાય ગયું હા સોરી બેટા ચડે ચડ કાટ તારો એજ પણ તુજ ખૂન ની તલવાર છે બરોબર ચલો એક તમે તમારી મેળે જ મૂકી લેશો મૂકવાની જરૂર નથી આપણે તો ખાલી એમને જ ગણવાનું હોય આપણે કઈ એક બે મૂકવાની જરૂર નથી હા જો સોરી અને એક માત્ર વધારે ચાલો આટલું જ યાદ રાખી લો તોય ચાલશે આગળ નહીં જાવ તો 14 આવે એટલે તમને ક્લિયર થઈ જશે આ વસ્તુ મૂકી દેવામાં ચલો થઈ ગયું ક્લિયર આ ઉદાહરણ ભૂસી નાખું અને હા હા ઓકે મેડમ વારે વારે બોલાવવામાં ઓડિયો ચાલુ કરી બોલવું પડે છે ચાલો ઓકે નહીં બોલાવો હવે દોરો છન 24 માત્ર નો ક્લિયર થઈ ગયો હરિગીત 28 માત્ર વાળો 14 નો નિયમ યાદ રાખવાનો પણ ક્યારે કેવું બને છે કે અમુક ઉદાહરણ એવા હોય છે કે 28 માત્ર નથી થતી ક્યારેક 27 માત્ર થઈ જતી હોય ક્યારેક 26 થઈ જતી હોય લગભગ 26 તો નથી થતી પણ ક્યાંક 27 માત્ર થઈ જાય છે તો યાદ રાખી લેવાનો રાગ ઉપરથી ખબર પડી જશે કે એ હરિગીત છંદ છે ચાલો હવે ઉદાહરણ આપું તમારી બુકમાં આના ઉદાહરણ નથી એટલે હું વધારે આપીશ પરીક્ષામાં કામ આવી જાય વસ્તુ હઠીલી છે હવા હું એટલે જીવી રહ્યો એટલે જીવી રહ્યો ચલો માત્ર ગણી લ્યો હવે લખવું નથી ઉપર 1 2 3 4 થઈ ગઈ 28 માત્ર હા મેડમ ઓકે બસ હું તમારી પાસે એટલે હવે લખવાની જરૂર નથી આપણે એકડો બગડો તો શીખવા માટે હતું હવે આપણે એટલો બધો આપણી પાસે ટાઈમ નથી પરીક્ષામાં તો બિલકુલ નહીં બરોબર ચાલો બીજું ઉદાહરણ લખો નેણે ખુશી વેળે ખુશી ખુશી
વેણે ખુશી. હાલે ખુશી ચાલે ખુશી, હવે ખાલી પંક્તિ લખી લો પછી માત્રા ગણી લેજો. આમાં કે કન્ફ્યુઝન જેવું છે નહીં, લાગતું નથી મને, એટલે જે લાગશે હું સામેથી કહી દઈશ તમને. બરોબર, ચાલો બીજી લખું પંક્તિ. બીજી લખું બેટા, આને ભૂસી લખું. હા દયાના દેહની, આ તો દયા ના દેહની, પર જે કઠણ તુજ કાળજો, બરોબર. ચાલો આમાં ગણી લ્યો જો, આવી જ જશે લગભગ. થઈ ગયો, ચાલો થઈ ગયા ને 28 માત્ર. થઈ ગયા. હા ઓકે, હવે હું તમને એકાદ ઉદાહરણ તમને ભણાવતા ભણાવતા તમે કેમ અમુક ઉદાહરણ લઈ આવો એમ, સ્ટુડન્ટે ક્યારેક આપ્યા હોય કે મેડમ આમાં છંદ નથી આવતો, એવું એક ઉદાહરણ આપો કે જેમાં 28 માત્ર નથી થતી, બરોબર, પડી છે છંદ આજ લખો, એવું જ આપો. ઓલું તો તમને ખબર પડી ગઈ છે હવે, અને આમાં મેક્સિમમ ઉદાહરણ આવા ખાસ લખી લેવા. જિંદગી નોતી ખબર કે માત્ર તું તો છે ગણિત, જો માત્રા ગણો. જો આમ જોવો તો 25 જ માત્રા થાય છે, કદાચ આ તું છે અનુસ્વાર વાળો છે એની બે માત્રા કરું ને તોય 26 જ થાય છે. થાય છે કે નથી થતી? બરોબર, હા. તો આવો છંદ હોય ને ખાસ યાદ રાખજો, આવું માત્રા મેળ છંદ માં બને, અને હરિગીત છંદ માં તો છે એવું કે 26 27 કે 28 માત્રા ક્યારેક થઈ જતી હોય છે. આવા ઉદાહરણ આવે ને એટલે આપણી નોટ માં તરત નોટ કરી લેવાના, એટલે સામે આવે ને તો આપણને ખબર પડે. મેં તમારી સામે એટલે જ મૂક્યું છે, મને કોઈ ટેટ ટાટ વાળા સ્ટુડન્ટે પૂછ્યું હતું એક વાર ક્લાસ લેતી વખતે, એટલે ત્યારે મને યાદ આવી ગયું હતું, અત્યારે યાદ આવ્યું પાછું, એટલે આવો તમારી સામે. મેડમ, પછી આ 25 માત્ર વાળો 26 માત્ર વાળો બીજો એકે છંદ નો હોય ને? ના 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 ના, નથી નથી, આવું તો ક્યારેક જ થાય એવા રેર ઉદાહરણ છે, તો હું તમારી સામે એવું ચાઈ કરીને મૂકું છું બેટા. સરળ સરળ તો વસ્તુ આવડી જવાનું છે, બરોબર ને, આવી આપણને ખબર પડે એટલા માટે મૂકું છું. જો અહીં તો 14 નો મેળ આવી જ જાય છે, પેલી દ્રષ્ટિએ તો પૂરું થઈ જ જાય છે, ત્યાં 14 માત્ર આવી ગઈ. આવી ગઈ કે ન આવી ગઈ પ્રશ્ન ક્યાં છે? અહીંયા છે. પણ આ લોકોને એવું હોય કે જયારે રાગ માં ગવાતું હોય ને ત્યારે ગણિત માં આ હણ રસ્વ છે, પણ એને કેવું ગણ્યું હોય આ લોકોએ? દીર્ઘ, કારણ કે આપણું ગાવ ત્યારે આખું ગાવ ત્યારે તમને એ વસ્તુનો ખ્યાલ આવશે. જિંદગી નોતી ખબર કે માત્ર તું તો છે ગણિત, એટલે હણ કેવો થયો, લંબાઈ નથી હોય ને એવી રીતે, અક્ષર લંબાઈ નથી આવે ને એટલે માત્રામાં ફેર પડી જાય, એટલે એવું ક્યારેક બનશે. આ ઉદાહરણ લખી લ્યો, હજી એક ઉદાહરણ છે, આખું નથી લખાવતી પણ તમને ખ્યાલ છે. શ્રી રામચંદ્ર કૃપા કૃપાળુ ભજ મન, બરોબર, હરણ ભવ ભય ધારણ. ચાલો હજી એક ઉદાહરણ લખી દો. આ પ્રેમ સંસારી તણો, આ પ્રેમ સંસારી તણો, તુજ તેજ જેવો છે નકી, તુજ તેજ જેવો છે નકી,
બરોબર. ચાલો હવે હું માત્ર પછી ગણજો, હું તમને એકાદ હજી ઉદાહરણ આપી દઉં ખાલી. જે પોષતું તે મારતું, આ બધા કલાપીની કવિતાના ઉદાહરણ છે. જે પોષતું તે મારતું, ક્રમ નથી શું કુદરતી. જે પોષતું તે મારતું, ક્રમ નથી શું કુદરતી. હજી એક લખી લ્યો. સુખ સમયમાં છકી નવ જવું, પછી અલ્પ વિરામ કરો. સુખ સમયમાં છકી નવ જવું, દુઃખમાં ન હિંમત હારવી. દુઃખમાં ન હિંમત હારવી. હા જો મારે આ એક વસ્તુ તમને બતાવી છે, એક જ મિનિટ. દુઃખમાં ન હિંમત હારવી, જોજો લખતા નહીં. જુઓ, મેં તમને જયારે વિસર્ગ વાળા અક્ષર ની વાત કરી હતી ને, તો એ કીધું હતું કે હંમેશા ગુરુ હોય, બરોબર. પણ ઈ ટેક્સ્ટ બુક માં એવો જ ઉલ્લેખ છે, પણ જો વિસર્ગ નું ઉચ્ચારણ ન થતું હોય ને દુઃખ, તો આપણે એમાં એમ જ બોલી છીએ દુઃખ. એવું તો નથી કેતા ને દુઃખ, એવું બોલીએ છીએ ક્યારે? નથી બોલતા. તો એવો અક્ષર ક્યારેક લઘુ આવી શકે છે, બરોબર. વિસર્ગ નો ઉચ્ચાર ન થતો હોય તો જો નિ સંતાન, તો એમાં આપણે બોલીએ છીએ નિ સંતાન છે, બરોબર. પણ દુઃખ, એમાં દુઃખ, તો આનો ઉચ્ચારણ નથી કરતા, તો ક્યારેક એવા અક્ષર નહીં લઘુ હોય તો લઘુ જ રહે છે, ગુરુ બનતો નથી. ચાલો આ તમને સમજાવવા માટે મૂક્યું હતું. ક્લિયર આટલી વસ્તુ? હવે હરિજીત છંદ ક્લિયર બધાય? યસ મેમ. હાલો હવે હું યસ મેમ છંદ માં જઈ, આપણા બે ત્રણ છંદ માં એક કલાક થઈ ગઈ છે, મારે તો બધા છંદ પૂરા કરવાના હતા છે. ચાલો ઓકે, ટ્રાય કરીશ મારી રીતે. દોરો છે 24 માત્ર વાળો, પહેલા ને ત્રીજા ચરણ માં 13, બીજા ને ચોથા ચરણ માં 11. હરિગીત અને આપણો 13 નો નિયમ યાદ રાખવાનો. હરિગીત છંદ માં 28 માત્ર છે, 14 + 14. આપણે નિયમ કયો યાદ રાખવાનો? 14 નો. એટલે છેલ્લે શું થશે? 13, 14, 15 ને 16, 4 નો નિયમ આપણી પાસે બની જશે. ચાલો હવે ઉદાહરણ નથી આપતી, ઘણા બધા આપી દીધા. ચાલો ત્રીજો છંદ લઈ લઈએ. ચોપાઈ ચોપાઈ બરોબર. ચાલો આ બહુ સરળ છે, 15 માત્રા વાળો છંદ છે. મેં એટલે જ આ 13, 14, 15 નો નિયમ કર્યો છે કે આ ચારેય માંથી એકે છંદ એવો નથી કે માત્રામાં આગળ પાછળ થતું હોય. એકમાં 13 છે, બીજામાં 14 છે, ત્રીજામાં 15 છે. લખી નાખો લો, પછી ઉદાહરણ આપું. ચોપાઈ ચરણ 4 બંધારણ, દરેક ચરણ માં 15 માત્રા. યતિ 15મી માત્રા પછી, યતિ 15મી માત્રા પછી. હા, એક જ મિનિટ મારું ઉદાહરણ આપીને તમને સમજાવવું છે, પછી હું તમને વસ્તુ સમજાવું કેમ યાદ રાખવાનું. ચાલો ઉદાહરણ લખો. કાળી ધોળી રાતી ગાય, રાતી ગાય પીએ પાણી ચરવા જાય. ચાર પગોને આંચળ 4, ઉછડાથી ઉડાડે માં. ચાલો ઓકે, અને માત્ર ગણી દો ને બધાયની, ચરણની, ચારે ચારની.
61. નહીં કરવાની, એટલે બધા ચરણ. પેલા ચરણ ની કેટલી થઈ? 15. બીજા ની કેટલી થઈ છે? 3 અને 4. 4 ચરણ છે. ત્રીજાની પંદર. પંદર. ચલો એક જ વસ્તુ આ બાજુ જુઓ, આપણે દોહરો છંદ માં સળંગ પંક્તિ જોઈ હતી તો 24 માત્રા, હરિગીત છંદ માં સળંગ પંક્તિ ની 28 માત્રા ગણી હતી. પણ આનો નિયમ છે કે આ નિયમ છે એવો છે કે 15 માત્રા વાળો આ છંદ છે તો હા, પેલી પંક્તિ ની 15 પ્લસ 15 એટલે 30 માત્રા થાય. પણ પરીક્ષામાં એવું પૂછે કે ચોપાઈ છંદ ની માત્રા કેટલી, તો 15. ત્યારે એવું નહીં પૂછે કે આખી પંક્તિ ની 30 થાય, પણ ચોપાઈ છંદ ની માત્રા કેટલી કહેવાય? 15. ચારે ચાર ચરણમાં 15 માત્રા આવવી જોઈએ અને ચોપાઈ છંદ કહે છે. આપણે આપણો નિયમ યાદ રાખવાનો 15 નો, કે પેલા ચરણમાં 15 માત્રા આવી જાય એટલે સમજી જવાનું કે આપણો ચોપાઈ છંદ છે. ચારે ચાર માં 15 માત્રા આવશે. બરોબર, ક્લિયર એટલી વસ્તુ? યસ. હવે આ એક વસ્તુ યાદ રાખજો કે ક્યારેય તમે બધી ગણીને માત્રા મૂકી ન દેતા કે 30 માત્રા એમ ન મૂકી દેતા. એક પંક્તિ પૂછે ને કે ચોપાઈ ની એક આખી પંક્તિમાં કેટલી માત્રા હોય તો 30 આવે, બાકી એનો નિયમ જ છે કે ચોપાઈ છંદ ની માત્રા કેટલી ગણાય? 15 જ ગણાય. ક્યાંય 30 ઉલ્લેખ ન કરતા. દોરા છંદ ની 24 માત્રા, હરિગીત છંદ ની 28 માત્રા અને ચોપાઈ છંદ ની ગણાય 15 માત્રા. ચારે ચાર ચરણ માં 15 15 માત્રા આવી જોઈએ. બરોબર, આ ઉદાહરણ લખાઈ ગયું છે તો આગળ બીજું ઉદાહરણ આપો. હા, આટલું જ યાદ રાખવાનું છે, બીજું કાંઈ યાદ નથી રાખવાનું. હા યાદ રાખજો, 15 માત્રા વાળો છે. ચલો પછી લખો, શિયાળે શિયાળે શીતળ વાવાય, પાન ખરે ઘઉં પેદા થાય, ચાલો માત્રા ગણી લ્યો મને કયો. 15 15 થઈ જાય છે. આ તમારા ટેક્સ્ટ બુક ની છે. હા એક અનુસ્વાર વાળો આવશે ને ત્યાં જ ભૂલ પડે, બાકી ક્યાંય નહીં. હે, થઈ જાય છે ને? બરોબર, પહેલા ચરણ માં 15 માત્રા. શું કહો છો? ચૌદ થઈ, તમે ગણાવો તો. હાલો ગણાવી દો, ક્યાંક હ્રસ્વ દીર્ઘ ની ભૂલ આવી જતી હશે તો બને. એક બે 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 એક એક બે બે એક, કેટલી થઈ? હા ભલે વાંધો નહીં, અહીંયા કેટલી થઈ નીચે ગણો જોઈએ. બે પંદર થઈ જાય. ઓકે. હા એ વસ્તુ બતાવવા જ મેં તમને આ પંક્તિ લઈ કે ટેક્સ્ટ બુક ની છે, તમે ક્યારેક ગોટે ચડી જાઓ. પણ છે કયો છંદ? આ ચોપાઈ છંદ છે. હા ઈ શું કામ, મેં તમને કીધું તું કે માત્રામેળ છંદ માં તાલ નું મહત્વ હોય તો ગાવામાં કદાચ થોડુંક લંબાવાઈને ગવાઈ ગયો હોય, ઈ અક્ષર લઘુ હોય તો એ ગુરુ બની જતો હોય છે. એટલા માટે આમાં 14 માત્રા થાય છે. એટલે આવી પંક્તિઓ ખાસ યાદ રાખી લેવાની કે ક્યારેક આપણને કન્ફ્યુઝ કરી દે. ટેક્સ્ટ બુક ની પંક્તિ છે, મેં તમને એટલે જ મૂકીને કીધું યાદ કરીને. હજી એક આપું તમારે ઉદાહરણ, આ લખો તો એનું મેં જોયું નથી. પણ આ સુની સુની રાતમાં જો કે પરીક્ષામાં તમને કન્ફ્યુઝ કરે એવું ઉદાહરણ નહીં આપે. લગભગ ઢોલક હજી બજાવે છે,
ચાલો ગણો જોઈ. 15 થઈ ગઈ. થઈ ગઈ પંદર. ઓકે ચાલો, એવું કન્ફ્યુઝન તો ક્યાંક ક્યાંક રહેશે, એટલા માટે આ લોકોને ગાવામાં લંબાવીને કવિને છૂટ હોય, ક્યાંક દીર્ઘ લઈ લીધો હોય, ગણી લીધો હોય, ક્યારેક લઘુ ગણી લીધો હોય. ચોપાઈમાં હજી એકાદ બે ઉદાહરણ આપી દઉં, લખતા જાઓ પછી ગણી તમે લેજો. ટેક્સ્ટ બુકમાં છે ઉદાહરણ, તમને નહીં આપું, એના સિવાયના આપવા છે મારે. જોજો રે મોટાના બોલ, ઉજળ ખેડે ખેડે બાજુ ઢોલ, ઉજળ ખેડે બાજુ ઢોલ. ત્યાર પછી લાંબા જોડે ટૂંકો જાય, મરે નહીં તો માંદો થાય. લાંબા જોડે ટૂંકો જાય, મરે નહીં તો માંદો થાય. દરિયાથી ડુંગર પર જાય, કેડી ત્યાં નાનકડી થાય. દરિયાથી ડુંગર પર જાય, કેડી ત્યાં નાનકડી થાય. બરોબર. ચલો, કાળી ઠંડી ખરતી રાત, કાળી ઠંડી ખરતી રાત, અલ્પવિરામ, સમડે ચડકે સુના ગાત. ચલો ઓકે, હવે વધારે ઉદાહરણ નહીં આપું. હા, એક લખી લો. હાલો, ઘીનો દીવો, રાણો થાય, અગરબત્તી ઓછી પમરાય. ચલો ક્લિયર. ચોપાઈ છંદ 15 માત્રા વાળો છે. ચલો દોરા છંદ ની 24 માત્રા, પહેલા ને ત્રીજા ચરણ માં 13, બીજા ને ચોથા માં 11. હરિગીત છંદ 28 માત્રા વાળો, 14 + 14. ચોપાઈ છંદ 15 માત્રા વાળો, એટલું જ યાદ રાખજો. ચારે ચાર ચરણ માં 15 15 માત્રા હોય, ક્યારેક ચાર ચરણ નું આપ્યા હોય, એક જ પંક્તિ આપી હોય, તમારે ટેક્સ્ટ માં એવા ઉદાહરણ આપ્યા છે, ક્યારેક લઘુ ગુરુ નો આમાં પ્રશ્ન રે તો ટેલી કરી લેવાની. કદાચ એવું બને કે પેલા ચરણ માં 15 નું થઈને 14 લાગતી હોય, આપને તરત બીજું ચરણ ગણી લેવાનું, એટલે તમને આઈડિયા આવી જશે કે આમાં 15 થાય છે તો આમાં આગળના ચરણ માં કેટલી હોવી જોઈએ, 15 જ હશે. બરોબર. ચાલો ક્લિયર આટલી વસ્તુ. ચાલો ચોપાઈ છંદ ક્લિયર થઈ ગયો તો આગળ જઈએ. બરોબર. હા મેમ. ઓકે સવૈયા, તમારી ટેક્સ્ટ બુક માં તો નથી પણ પૂછાય છે પરીક્ષામાં, એટલે લઈ લઈએ એકાદ બે ઉદાહરણ સાથે. સવૈયા, બંધારણ લખી નાખો ચાલો સાથે સાથે. 31 કે 32 માત્રા વાળો છે, ક્યારેક 31 હોય ને ક્યારેક 32 માત્રા હોય. સોળ પ્લસ સોળ,
પ્લસ 16 બરોબર. ચાલો ઉદાહરણ આપીને માત્રા ગણી લઈએ. યતિ 16 ની માત્રાએ, યતિ 16 ની માત્રાએ. ચાલો લખો ઉદાહરણ પછી જોઈ લઈએ. અંતરની એ રણ પર કોની, પડે હથોડી ચેતન રૂપ, ચેતન રૂપ. ચાલો હવે માત્રા મૂકી દઈએ. ચાલો તમે મને મૂકીને કયો કેટલી થાય છે? પેલા ચરણમાં 16. ઓકે, બીજામાં? યસ, મારે એક બતાવો છે એટલે મેં ચાઈ કરી લખી છે. તારે ઓકે કેટલી થાય? 15 થઈ ગઈ. 15. આ રૂ છે એ કેવો છે? દીર્ઘ છે એટલે એની મેં કેટલી મૂકી છે? 2 માં. ચાલો ક્લિયર. એટલી વસ્તુ આ રૂ છે એ દીર્ઘ છે એટલે એની 2 માત્ર થઈ ગયા. 15 માત્ર થઈ ગઈ. ઓકે, 31 માત્રા વાળો છંદ છે આ. યાદ રાખજો, સવૈયા છંદ કા 31 માત્રા હોય અને કા 32 માત્રા હોય. ચાલો એક પછી એક પંક્તિ આપું છું અને એકાદ ઉદાહરણ એવું આપું છું કે જેમાં 32 કે 31 માત્રા નથી થતી પણ તોય છંદ ઈ છે. જો આનો રાગ સરસ છે. અંતરની એ રણ પર કોની, પડે હથોડી ચેતન રૂપ. એટલે આ તમને આઈડિયા આવી જશે કે આ આવી રીતે ગવાય છે એટલે તરત જ ખબર પડી જાય કે ભાઈ આ જ છંદ હોઈ શકે. ચાલો 31 કે 32 માત્રા વાળો છે એટલે તમને એટલું ક્લિયર થઈ ગયું કે આ કોને કરતા 28 થી કેટલી માત્રા વધારે થઈ, 3-4 થઈ. એટલે આ તો ક્લિયર થઈ જાય ને લાંબુ હોય તો કે આ 31 કે 32 માત્રા છે. 28 માત્રા વાળો છે હરિકીત, 24 માત્રા વાળો દોરો, 15 માત્રા વાળો ચોપાઈ. 31 કે 32 માં પણ આપણે નિયમ યાદ રાખવાનો છે 15 નો, કારણ કે ક્યારેક 15 એટલે 16 નો નિયમ યાદ રાખવાનો. મોટા ભાગે એવું થશે પેલા ચરણ માં 16 જ માત્ર આવશે, બીજામાં ક્યારેક 15 હશે અને બીજામાં ક્યારેક 16 હશે. એટલે આપણો નિયમ થઈ ગયો 13, 14, 15 અને 16. 13 વાળો નિયમ દોહરા છંદમાં, 14 વાળો નિયમ હરિગીત છંદમાં, 15 વાળો નિયમ ચોપાઈ છંદમાં અને 16 વાળો નિયમ સવૈયામાં. પણ પરીક્ષામાં પૂછાય ત્યારે 16 માત્ર ન કહેતા, 31 કે 32 માત્ર છે. આ તો આપણા યાદ રાખવા માટે. ચાલો બીજું ઉદાહરણ આપું એની સાથે સાથે. કાળતણી ધરતીમાં ખોદી, કાળતણી ધરતીમાં ખોદી, કોણ રહ્યું જીવન ના પૂ, કોણ રહ્યું જીવન ના પૂ. પ્રશ્ન છે. 2, 1, 1, 2, 1, 1, 2, 2, 2 અને 2. અહીંયા 16 માં જ આપણું મોટા ભાગે કામ પૂરું થઈ જાય કે તરત યાદ આવી જાય કે આ છંદ હોવો જોઈએ. નીચે 2 રહ્યું, આમાં યુ માટે અનુસ્વાર બોલાય છે એટલે એની 2 માત્ર થઈ જશે એટલે બરોબર 15 થઈ જાય છે. આ પણ સવૈયા છંદ નું ઉદાહરણ છે. ચાલો ભૂસી નાખું આ. હજી એક ઉદાહરણ લખો. દેખ બિચારી બકરી નો પણ,
ના જાતા પકડે કાન. પકડે કાન. અહીંયા જ 16 માત્રા થઈ ગયો એટલે આપણું કામ અહીંયા જ પૂરું થઈ જાય, બાકીની ગણી લ્યો એટલે થઈ જશે 15. 31 માત્રા વાળો છે છંદ, બરોબર. ચલો ભૂસી નાખું. વધારે પડતા મને જેટલા ઉદાહરણો હાથમાં આવ્યા છે ને 31 માત્રા વાળા જ સૌથી વધારે આવ્યા છે. હા, મારે હવે તમને એવું ઉદાહરણ આપવું છે કે જેમાં માત્રા થતી નથી 31 કે 32. આ તમારી જેમ કોઈ સ્ટુડન્ટ છે મને આપેલું ઉદાહરણ છે, હું લખું છું બોર્ડ ઉપર એટલે તમને ખબર પડે. અલક મલક આ તરતો તડકો, ચો તરફ થી આવ્યો જી, જો ઓગણત્રીસ માત્ર જ થાય છે, બરોબર ને. ઓકે, આ જેટલી જેટલી જગ્યાએ આ ર ઉચ્ચારાય છે ને, જરા એક લંબાઈને ઉચ્ચારાય છે. અલક મલક આ તરતો તડકો, ચો તરફથી આયો જી. એટલે ક્યારેક એવું બને કે લઘુ હોય કેવો ગણાય જતો હોય, ગુરુ ગણાય જતો હોય, અને એની માત્રા કેટલી થઈ જતી હોય, બે માત્રા થઈ જતી હોય, બરોબર. પૂછી નાખો આ ઉદાહરણ. હા, સ્ટુડન્ટો ને ક્યાંક એક્ઝામ માં પૂછાયેલું હોય કે કન્ફ્યુઝન થયું હોય ને, તો રાખ્યું હોય સાઈડ માં, પછી પૂછવું હોય. હા ચાલો, ભલે આપણે આપણું કામ કરીએ સાથે સાથે. ઓકે, હવે ઉદાહરણ નહીં, એક જ મિનિટ, હવે ઉદાહરણ નહીં આપું તો ચાલશે? આગળ જઈએ તો થોડાક તમે ટેલી કરી લેશો જાતે, હા, કારણ કે નહીં તો આગળનું કામ નહીં થાય, મારે ઘણું બધું કામ કરાવવું છે. ચાલો હવે એક વસ્તુ, કાટલા છંદ તમારા માટે એકદમ મહત્વના છે, બરોબર. એમાંનો એક છંદ હજી વસંત તિલકા બાકી છે, પણ લઈ લઉં છું હમણાં. ઈ પેલા મારે તમને એક વસ્તુ લખાવી દેવી છે, એક જ મિનિટ, ક્યાંક લખ્યું છે. હા જો, આટલી નોટ લખી લ્યો કે મેં ક્યાંક ક્યાંક લખ્યું છે કે કઈ કઈ જગ્યાએ ક્યાં ક્યાં છંદ છે. પેલી વસ્તુ, ધોરણ 10 એનું 23મું ચેપ્ટર છે દોહા, એમાં દોહરો છંદ છે. જો પરીક્ષામાં કેવું હોય, મોટા ભાગે ટેક્સ્ટ બુક ની પંક્તિ પૂછતા હોય છે, એટલે તમે ટેક્સ્ટ બુક ની પંક્તિ ક્લિયર કરો ને તો તમારો વાંધો નહીં આવે. આને તમે લઈ લેજો. હવે જો, જે જે ચેપ્ટર માં 9માં 10માં 11માં 12માં માં જેટલા જેટલા દુહા વાળું ચેપ્ટર છે ને, એમાં જોઈ લેવાય દોહરો છંદ છે, એટલે તમને એ પંક્તિ કામ આવી જાય. પછી લખો, ધોરણ 12 નું કાવ્ય ઉર્મિલા, બોટાદકર નું છે ઉર્મિલા, એમાં મંદાક્રાંતા છંદ છે, અનુષ્ટુપ છે, અને શાર્દુલ વિક્રીડિત છે, ત્રણે ત્રણ છંદ છે. મંદાક્રાંતા, અનુષ્ટુપ અને શાર્દુલ વિક્રીડિત. પછી ધોરણ 10 નું કાવ્ય છે શિકારી ને, કલાપી નું છે, એનું હવે અનુષ્ટુપ છંદ છે એમાં. હવે કાવ્યના નંબર નથી ખબર, શિકારી ને કાવ્ય એટલું યાદ રાખજો, અનુષ્ટુપ છંદ છે. પછી ધોરણ 10 નું કાવ્ય છે વતન થી વિદાય થતા, જયંત પાઠક નું છે, એમાં શાર્દુલ વિક્રીડિત છંદ છે.
છેલ્લું દર્શન કાવ્ય છે મરજીવિયા. પૂજાલાલ નું છે એમાં પૃથ્વી છંદ છે. ચલો લખાઈ ગયું આટલું. લખાઈ ગયું. મેડમ હા જો એટલા માટે તમને આપું છું કે એક્ઝામમાં મોટા ભાગે ટેક્સ્ટ બુક ની પંક્તિ પૂછતા હોય, ફ્રી બેઠા બધી જ ટેક્સ્ટ બુક છેંડી હતી તો મને જે દેખાણું હોય થોડું ટીક કર્યું છે, તમે જોઈ લેજો, ક્યાંક તમને કદાચ કામ આવી જાય એટલા માટે. બરોબર? ચાલો, કારણ કે એટલી બધી પંક્તિઓના ઉદાહરણ તો હું તમને ન આપી શકું એટલું શક્ય નથી મારી પાસે ક્લાસરૂમમાં, પણ તમે જોઈ લેજો. ચાલો હવે છે ને પેલા માત્રામેળ છંદના એકાદ બે છંદ લઈ લઈએ ને પછી અક્ષરમેળ છંદ ઉપર પાછા આવી જાય. ઇન્દ્ર વજ્ર ઉપેન્દ્ર વજ્ર ઘડિયાળ શું કે 12:30 થઈ ગયા. ચાલો થોડીક સ્પીડ રાખશું, એક એક જ ઉદાહરણ આપીશ તમને, ખાલી ક્લિયર થઈ જાય કે આ વધારાના છંદ છે. હવે વધારાના ચાલો પેલા લખો ઝૂલણા છંદ. નિરખને ગગનમાં કોણ ઘૂમી રહ્યો, તેજ હું તેજ હું શબ્દ બોલે. બરાબર? હવે હું માત્રા નહીં ગણી દઉં, 37 માત્રા વાળો આ છંદ છે. 37 માત્રા વાળો છંદ છે ઝૂલણા છંદ. નરસિંહ મહેતા નો પ્રિય છંદ છે. જાગને જાદવા કૃષ્ણ ગોવાળિયા એ ઝૂલણા છંદ માં છે. પણ હવે ઉદાહરણ નથી આપતી. કામિની કોકિલા કેલી કુંજન કરે, આખી પંક્તિ એ ઝૂલણા છંદ ની છે. જેમાં સૌથી વધારે માત્રા આવતી હોય ને એટલે યાદ રાખી લેવાનું આ ઝૂલણા છંદ છે. 37 માત્રા. અને નરસિંહ મહેતા નો કોઈ પ્રિય છંદ હોય કે એને જે રજૂ કરી છે બધી એની કૃતિઓ એ મોટા ભાગે ઝૂલણા છંદ માં આપી છે, એની માત્રા છે 37. ચાલો ક્લિયર ઉદાહરણ નહીં આપું, વધારે એક જ આપીશ તમને. મેડમ હું છે મને બે માત્ર લઈને. હા બે બે. બરોબર? પછી હું ઘરે જઈને ગણી લેજો. હવે તમને એ વસ્તુ ક્લિયર થઈ ગઈ છે. બધા વધારાના છંદ છે પણ તો હું એક એક ઉદાહરણ આપીને તમને આપી દેવા માંગુ છું. સોરઠો 24 માત્રા વાળો સોરઠો આ પરીક્ષામાં ક્યારેક ક્યારેક પૂછી નાખે છે. 24 માત્ર. જો આમાં એક બંધારણ લખી લ્યો કે આ છે ને દોહરાથી ઊંધો છે છંદ. દોહરામાં કેવું છે કે પહેલા ને ત્રીજા ચરણમાં 13 માત્ર, બીજા ને ચોથામાં કેટલી 11 માત્ર. આમાં કેવું છે લખો, પહેલા અને ત્રીજા ચરણમાં 11 માત્ર અને બીજા અને ચોથા ચરણમાં 13 માત્ર. ખાલી ઉદાહરણ આપી દઉં છું, ઘરે જઈને માત્રા તમે ગણી લેજો. વાલા તારા વેણ સ્વપ્નમાં પણ સાંભળે, પહેલી પંક્તિ છે. ને ભરેલા નેણ ફરી ન દીઠા ફાર, બસ દલપતરામ ની પંક્તિ હશે. તમને ખબર છે કે ફારપસ નું અવસાન થાય છે ત્યારે દલપતરામ ને બહુ દુઃખ થાય છે, એના મિત્ર જેવું છે એટલે એના માટે લખેલી પંક્તિ છે. ચાલો ઓકે, આ પહેલું ચરણ, બીજું, આ ત્રીજું અને ચોથું માત્ર પછી ગણી લેજો ઘરે જઈને. આને હું ભૂસી નાખું છું એટલે આગળ જઈએ આપણે. લખાઈ ગયું છે? હા ઓકે. ચાલો હવે મારે થોડાક અક્ષરમેળ છંદ લેવા છે કે જે તમારી પરીક્ષામાં પૂછાય છે.
વજ્રાન, ઉપેન્દ્ર વજ્રાન એ બધા લઈ લઈએ. પેલા વસંત તિલકા લઈ લઉં, બધો વધારે વખત પરીક્ષામાં પૂછાય છે, પછી આગળ જઈએ. હાલો ઉપર આપણે પાછું યમાતારાજ ભાન સમજા કરી નાખજો. હવે તમે એ તો કરી લેશો ઘરે જઈને, હું તમને એક એક ઉદાહરણ આપતી જાઉં એટલે તમને વધારે મજા આવશે. લખો પેલા વસંત તિલકા. અક્ષર 14. બંધારણ. તબ જ જ ગા ગા. ઉદાહરણ આપી દઉં છું એક. ત્યાં ધૂળ દૂર, નજરે ઉડતી પડે છે. હવે ઘરે જઈને લખું કરું મૂકી લેશો કે મુકાવી દઉં? આને મૂકી લેજો બરોબર. હા તો મૂકી લેજો તો વધારે સારું. અને બીજી વસ્તુ, આ માત્ર બધી જાણકારી માટે છે, આપણે ઓલી સ્તુતિ નથી ગાતા આપણે નવરાત્રિમાં, વિશ્વમ ભરી અખિલ વિશ્વ તણી જનેતા. હા એ વસંત તિલકા છંદમાં છે, લખી નાખો. વિશ્વમ ભરી અખિલ વિશ્વ તણી જનેતા. બરોબર. આજ તો એક બીજો ટોપિક લેવો તો પણ કઈ વાંધો નહીં, આજે છંદ પૂરા થઈ જ જવા જોઈએ તો કાલ બીજી વસ્તુ ભણાવી શકાય, ઘણું બધું કરવાનું છે પછી. ચાલો હવે મહત્વના બીજા છંદ લઈ લઉં છું. અક્ષર મેળ આ ભૂસી નાખું, ઉદાહરણ નથી આપતી માત્ર જાણકારી માટે, પછી આપીશું લખતા નહીં હમણાં. સંસારના સાગર ને કિનારે. બરોબર. ચાલો ઓકે, આપણે અહીંયા કરીએ છીએ માતા રાજભાન સલગા. હવે મને તમે લઘુ ગુરુ મૂકીને એનો ખાલી બંધારણ કયો ને, તમે ભૂલી નથી ગયા મારે યાદ કરું છું. ચાલો શું થશે બંધારણ? તત જ ગાગા. યસ, તત જ ગાગા. હા લખો હવે આ છંદ છે ઇન્દ્ર વજ્રા 11 અક્ષર વાળું. ઇન્દ્ર વજ્રા અક્ષર 11. બંધારણ તત જ ગાગા. તત જ ગાગા આટલું ભૂસી નાખવું જોઈએ, મારે બીજું એક ઉદાહરણ લખવું છે એટલા માટે. બરોબર. આટલું ભલે થયું મારે એક વસ્તુ બતાવી તમને એટલે. સદાએ ઊંચે ચડવા વિચારો. હા હવે મને આનું બંધારણ કયો તમે, પછી હું સમજાવું તમને. આનું બંધારણ કયો? યત જ ગાગા. યત જ ગાગા. ઓકે ઉભા રે એક જ મિનિટ. હાજો
અહીંયા એની એટલીક મિસ્ટેક છે. સદાય આ બે ગુરુ આવી ગયા, પણ ખરેખર અહીં લઘુ આવે છે. એક જ મિનિટ, લઘુ ગુરુ અને લઘુ. ઓકે, જત જ ગાગા છે, ઉભારી એક જ મિનિટ સમજાવું. હવે આ છંદ છે ઉપેન્દ્ર વજ્રા, ઉપેન્દ્ર વજ્રા લખો ઉપર પછી સમજાવો. ઉપેન્દ્ર વજ્રા છંદ છે, ઉપેન્દ્ર વજ્રા. અક્ષર 11, બંધારણ જત જ ગાગા, જત જ ગાગા. હા, જો હવે મારે તમને એ વસ્તુ સમજાવી છે, એક જ મિનિટ, એક જ મિનિટ. મારી વસ્તુ સમજાવી છે કે 11 અક્ષર વાળો પેલો કયો આવ્યો? ઇન્દ્ર વજ્રા. બીજો કયો આવ્યો? ઉપેન્દ્ર વજ્રા. ઇન્દ્ર વજ્ર એટલે ઈ, અને ઉપેન્દ્ર વજ્ર એટલે ઉ. તો ઈ વાળો છે ને એમાં પહેલો ગુરુ આવે છે, અને ઉ વાળો છે એમાં પહેલા શું આવશે? લઘુ આવશે. આ એને યાદ રાખવા માટે આ 11 અક્ષર નો છે. આ પહેલો તમને દીર્ઘ દેખાય ને, આ સંસાર તીવ્ર અનુસ્વાર વાળો છે, દીર્ઘ અક્ષર પહેલો દેખાય ને, તો ઈ કયો છે? ઇન્દ્ર વજ્ર. અને લઘુ અક્ષર દેખાય તો કયો છે? ઈ ઉપેન્દ્ર વજ્ર. આટલી વસ્તુ યાદ રાખજો. ચાલો, ઇન્દ્ર વજ્ર નું બંધારણ શું છે? તત જ ગાગા. આનું શું છે? જત જ ગાગા. એક ઉદાહરણ આનું આપી દઈશ, ઉપેન્દ્ર વજ્ર નું. ઉપેન્દ્ર વજ્ર નું એક ઉદાહરણ લખો. સુરો તણુ, સૈન્ય સહર્ષ ગાજ્યું, હવે છે ને નીચે લખો, નોંધ કરીને, ધોરણ 11 નું કાવ્ય 11 નું છે, એમાં ઇન્દ્ર વજ્રા, ઉપેન્દ્ર વજ્રા, અને ત્રીજો છે વંશસ્થ છંદ છે. ઇન્દ્ર વજ્રા, ઉપેન્દ્ર વજ્રા અને વંશસ્થ છંદ છે. ફેંતા ફેંતા હાથમાં આવ્યું હોય ને, તમે નોટ કરી લીધી હોય કે તમને વાંચવામાં ક્યાંક કામ. બરોબર, ચાલો હવે ત્રીજો છંદ લઈ લઉં છું, ઉપજાતીય. એ 11 અક્ષર વાળો છે, પેલા 11 અક્ષર વાળો જ બદલી લઉં છું એટલે તમને ખબર પડે. ઉપર લખજો ઉપજાતિ. ચલો પેલા ઉદાહરણ લખો. જે જે થયો પ્રાપ્ત ઉપાધિ યોગ, બની રહો એ જ સમાધિ યોગ. બરોબર, હવે આની પહેલાની માત્રા ગણીને કયું, બીજાની માત્રા ગણીને કયું? એટલા માટે કે ઉપજાતિ છંદ એવું છે કે જેમાં એક પંક્તિ ઇન્દ્ર વજ્રાની હોય અને એક પંક્તિ ઉપેન્દ્ર વજ્રાની હોય, એને ઉપજાતિ છંદ કહેવાય છે. ચાલો પહેલા નોંધ કરીને લખી લો. એક પંક્તિ ઇન્દ્ર વજ્રાની અને એક પંક્તિ ઉપેન્દ્ર વજ્રાની હોય, તેને ઉપજાતિ છંદ કહેવાય. અક્ષરાના 11 જ છે. જો પેલા જ ગુરુ દેખાઈ જાય છે, જે જે થયો, બરોબર, પેલા જ ગુરુ દેખાઈ જાય તમને. એટલે પહેલી પંક્તિ કઈ હશે? ઇન્દ્ર વજ્રાની. બીજા બીજો દેખાઈ જાય છે, એની પંક્તિ કઈ હશે? ઉપેન્દ્ર વજ્ર. ઉપેન્દ્ર વજ્ર.
બરોબર, ચાલો એટલું યાદ રાખજો. આ પરીક્ષામાં એક પ્રશ્ન પૂછાય છે ક્યારેક કે એક પંક્તિ ઇન્દ્ર વજ્રાની હોય અને બીજી પંક્તિ ઉપેન્દ્ર વજ્રાની હોય, અથવા પહેલી ઉપેન્દ્ર વજ્રાની હોય અને બીજી ઇન્દ્ર વજ્રાની હોય, ગમે તે હોય, તો એવો કયો છંદ છે 11 અક્ષરનો? તો કયો છે? ઉપજાતિ. આ મહત્વના છંદ છે, ઇન્દ્ર વજ્ર, ઉપેન્દ્ર વજ્ર અને ઉપજાતિ. ઇન્દ્ર વજ્રમાં 11 અક્ષર, ઉપેન્દ્ર વજ્રમાં 11 અક્ષર, અને ઉપજાતિમાં એક પંક્તિ ઇન્દ્ર વજ્રાની અને બીજી પંક્તિ ઉપેન્દ્ર વજ્રાની. એટલે કા પેલા ઉપેન્દ્ર હોય ને પછી ઇન્દ્ર વજ્ર હોય, એ ઊંધા જતું હોય શકે. બરોબર, ચાલો. ત્યાર મેડમ તો બંધારણ એ બે આવશે નહીં? હા, એ તો અલગ અલગ જ આવે. ક્યારેક એવું બને કે આવી પંક્તિ ઉપર હોય ઉપેન્દ્ર વજ્રાની, તો એ ઉપર ઉપેન્દ્ર વજ્રનું બંધારણ હોય, અને નીચે શેનું બંધારણ હોય? ઇન્દ્ર વજ્રનું હોય. સમજાય છે મારી વસ્તુ? બે એક એક પંક્તિ હોય. બરોબર, ઓકે. ચાલો, 3 11 અક્ષર વાળા મહત્વના ત્રણેય છંદ ની વાત કરી દીધી. હવે મારે એક છંદ અત્યારે બીજો તમને એ કહેવો છે. માલિની છંદ હમણાં જ ક્યાંક બરોડા કોર્પોરેશન ની હેડ ક્લાર્ક ની પરીક્ષામાં હમણાં 2021 માં પૂછાયેલો છંદ છે. માલિની છંદ અક્ષર 15. માલિની અક્ષર 15 હમણાં જ પૂછાયેલો છે. આપણે આ બધા છંદ ને સ્કીપ કરી દેતા હોય, ક્યાંય પ્રકાશન માં એનો આપણે ભાગ્ય જોતા હોય, પણ હવે પરીક્ષામાં લઈ લઈએ છે. મધુર સમય તેવે લખો, પછી હું તમારી પાસે બંધારણ હમણાં આપણે મૂકીને જો. મધુર સમય તેવે ખેતરે શેલડીના હમણાં પરીક્ષામાં પૂછાયેલું ઉદાહરણ છે. હાલો, હવે મને બંધારણ મૂકીને તમે કયો તો વધારે મજા આવશે. બે મિનિટ આપું છું તમને. બંધારણ લખો, ન ન મ ય. બરોબર, આ બંધારણ છે. ઓકે, ચાલો, વધારે ઉદાહરણ નથી આપવા, પણ આ પૂછાયેલો છે પરીક્ષામાં હમણાં જ 2021 ની એક્ઝામ માં પૂછાયેલો છે. ચાલો, હવે તમારી પાસે 3 4 છંદ એવા છે કે જે 12 અક્ષર ના છે. બરોબર, હવે માત્ર ને માત્ર તમને નામ આપી દઉં, બંધારણ આપી દઉં, અને હજી મારે તમને યતિ કોને કહેવાય ની લખાવાનું છે. હજી પરીક્ષામાં ક્યારેક વ્યાખ્યા કંટાળ્યા નથી ને? 2 4 મિનિટ આમ કામ બેસશો ને બધા? હા મેડમ, એટલે પૂરું થઈ જાય, કરાવી દો. એટલે કાલ નવો ટોપિક શરૂ થાય બેટા. હોને, ઘણું બધું વ્યાકરણ કરું છે, તમે લોકો બેસો જ છો, દિલથી શીખો જ છો, તો મને કામ કરવાની મજા આવે છે. સામે નથી ને તો એમ થાય છે કે વધારે કરું, કારણ કે અમારો આધાર તમારા ઉપર હોય. તમને જેટલો ઉત્સાહ વધારે હોય ને એટલો અમને વધારે મજા કરવાની આવે. બરોબર, ચાલો, ઓકે. 12 12 અક્ષર વાળા છંદ લઈ લઉં છું. માત્ર ને માત્ર એનું બંધારણ કહી દઉં ને એક એક ઉદાહરણ મૂકી દઉં. લઘુગુરુ નહીં કરાવવું, એ તમે જોઈ લેજો, પછી કરે પોતાની રીતે ગણી લેજો. પહેલા લખો વંશસ્થ. અક્ષર 12. બંધારણ જત જર. ઉદાહરણ લખી નાખો, નથી હવે આભ વિશે જ ઉડવું. બરોબર, ચાલો, ઓકે. હવે આનું મુક્ત નથી અત્યારે, મહત્વનો તો લઈ લીધો તો નહીં પહોંચાય એટલા માટે. લખાઈ ગયું છે તો બીજું લઉં આગળ. ચાલો, હવે એક વસ્તુ છે, કન્ફ્યુઝન કે નો રસ્તો. આપણે આગળ કર્યા મહત્વના 11 અક્ષર વાળા ઇન્દ્ર વજ્ર, ઉપેન્દ્ર વજ્ર, ઉપજાતિ. હવે આ છંદ છે ઇન્દ્ર વંશા, 12 અક્ષર નો છે. અક્ષર 12.
જોરો ભૂખ્યા જનોનું જઠરાગ્નિ જાગશે, ભૂખ્યા જનોનો જઠરાગ્નિ જાગશે. ત્યાર પછી 12 અક્ષર વાળો તોટક. તોટક અક્ષર 12, બંધારણ સ અને સ. જળ ચેતનમાં પ્રભુ વાસ વસે, ચલો લખાઈ ગયું છે. ચલો ત્યાર પછી દ્રુત વિલંબિત, એ 12 અક્ષર વાળો છે. દ્રુત વિલંબિત અક્ષર 12, બંધારણ ન ભ ભર. એક જ ઉદાહરણ લખાવી દઉં છું. શિશુ સમાન ગણી સહદેવને, લખાઈ ગયું છે. એટલું તો આગળ જઈએ. ભુજંગી, હા આ પરીક્ષામાં આવી જાય છે ક્યારેક, ભુજંગી હોય છે. ભુજંગી અક્ષર 12, બંધારણ અને ય. અક્ષર 12, બંધારણ ય અને ય. ચાલો ઉદાહરણ લખી નાખો. મૂકી માર્ગ ધોરી ટૂંકી વાટ ઝાલી, અમારે ખેતી પંક્તિ છે કઈ માથે ભાત ચાલી. ડુંગર કેરી ખીણ માં ગાંભુ નામે ગામ, હા ઈ વાળું છે લગભગ. ચાલો ઓકે, લખાઈ ગયું એટલું. ય ય ય ય લખાઈ ગયું. હવે એક તમને ખાલી કહી દઉં જાણકારી માટે, એક સ્ટુડન્ટે ક્યાંક પેપર માં પ્રશ્ન પૂછાયેલો છે 56. તમને બધાને ખબર છે કે 6 પંક્તિ વાળો છંદ છે 56, બરોબર. એવો ક્યાંક પ્રશ્ન હશે કે 56માં એવું હોય છે કે પ્રથમ 4 ચરણ રોડા છંદ ના હોય છે અને પાંચમું અને છઠ્ઠું છંદ ચરણ દોહરા છંદ નું હોય છે. એવું ક્યાંક સ્ટુડન્ટ પેપર નો પ્રશ્ન લઈ આવ્યો તો એટલે લખી નાખો. એવો કયો છંદ છે કે પહેલા 4 ચરણ રોડા છંદ ના અને બાકીના 2 ચરણ દોહરા છંદ ના, એટલે દોહરા ના પૂર્વાર્ધ ને બેવડાવીને નો લખો તો કઈ નહીં. 56 બરોબર, એવું કોઈ ક્યાંક કીધું તું. ચાલો પછી એક લખી નાખો. ગઝલ 14 માત્રા વાળો છે, ગઝલ 14 માત્રા વાળો છે.
મેડમ આ છપ્પાના વાક્ય લખાવો તો પેલા કયા ચરણમાં પછી છેલ્લે કયું ચરણ? હા, પહેલું ચાર ચરણ એટલે છ પંક્તિ હોય ને છપ્પામાં, એમાં પહેલી ચાર પંક્તિ છે એ રોડા છંદની છે. અને પાંચમું અને છઠ્ઠું ચરણ એટલે આમ તો એવું કહેવાય છે કે આખું વાક્ય લખો ને જેમ છે, પાંચમું અને છઠ્ઠું ચરણ દોહરાના પૂર્વાર્ધને બેવડાવીને આરંભે બે માત્રા ઉમેરીને. આરંભે બે માત્રા ઉમેરીને એટલે શું કે છે કે દોરામાં પેલા તેર ચરણ હોય ને પેલા ચરણમાં, એમાં આગળ બેવડાવીને એટલે બે માત્રા ઉમેરીને એટલે 15 + 13 એવી રીતે બતાવે છે, બરોબર? એટલે 28 માત્રા જેવું થતું હોય છે, પણ એની લખવાની જરૂર નથી. પણ એક પેપરમાં પ્રશ્ન પૂછાયેલો હતો કે છપ્પા છ ચરણનો છે, તો એવો પ્રશ્ન હતો કે પહેલા ચાર ચરણ રોડા છંદના અને બાકીના બે ચરણ દોરા છંદના આવતા હોય એવો કયો છંદ છે? તો કયો આવશે? છપ્પા, બરોબર? આ કોઈ સ્ટુડન્ટ ક્યાંકથી ગોતી આવ્યું હતું એટલે મેં તમને યાદ આવ્યું સાથે એટલે આપ્યું અત્યારે. ચાલો, ક્લિયર? છંદ ની વસ્તુ હવે હું રિવિઝન નથી કરવાની. યસ, વસ્તુ લખાવી છે તમને. યતિ કોને કહેવાય? પરીક્ષામાં ક્યારેક હવે એના પ્રશ્નો પૂછાય છે કે યતિ કોને કહેવાય, તાલ કોને કહેવાય, ચરણ કોને કહેવાય, બરોબર? ચાલો એક એક વાક્યમાં લખી લેશો તો ક્યાંક એમસીક્યુ માં તમને કામ આવી જશે, બરોબર? ઓકે. યતિ એટલે એક પ્રકારનો વિરામ. યતિ એટલે એક પ્રકારનો વિરામ. ગાન કે પઠન કરતા, ગાન કે પઠન કરતા જ્યાં સ્વાભાવિક વિરામ લેવો પડે તેને યતિ કહે છે, તેને યતિ કહે છે. પછી લખો, ગણ કોને કહેવાય? ત્રણ ત્રણ વર્ગોના સમૂહને ગણ કહે છે. હા, અને કાઉન્સ કરીને લખજો. આ તો અક્ષર મેળ માટે ત્રણ ત્રણ કીધું, કારણ કે આપણે એનું ત્રણ ત્રણ નું ગણ કરીએ છીએ. અક્ષરો કે માત્રાઓના અમુક જૂથ છે એને ગણ કહેવાય છે. અક્ષરો કે માત્રાઓના અમુક જૂથને ગણ કહેવાય. પછી લખો, તાલ. તાલ કોને કહેવાય? છંદમાં અમુક અમુક અંતરે ભાર મુકાય છે તેને તાલ કહે છે. છંદમાં અમુક અમુક અંતરે ભાર મુકાય છે તેને તાલ કહે છે. ચરણ કે પાદ, છંદની પૂરેપૂરા માપવાળી એક પંક્તિને ચરણ કે પાદ કહે છે, ચરણ કે પાદ કહે છે. ચાલો, આટલી વસ્તુ ક્લિયર થઈ ગઈ બધાને? આ તો પરીક્ષામાં ક્યારેક પૂછાય તો તમને કામ આવી જાય, બરોબર? ચાલો, ખાલી છંદ નું એમને રિવિઝન તમારા મગજમાં તરત બધું ક્લિયર થઈ જવું જોઈએ. પૃથ્વી છંદ, શિખરની છંદ, મંદાક્રાંતા છંદ, હરિણી છંદ, શાર્દુલ વિક્રીડિત અને સ્તરબ્ધરા, આ છ છ નો નિયમ કાલ સમજાવ્યો હતો એટલે ક્લિયર છે.
બરોબર, તમારા મગજમાં એક ગુરુ, બે ગુરુ, ત્રણ ગુરુ, ત્રણે ત્રણ લઘુ, ત્રણે ત્રણ ગુરુ એવા ત્રણ છંદ, 17 અક્ષર, 19 અક્ષર ને 21 અક્ષર. ચાલો ત્યાર પછી માત્રા મેળ છંદ ચોપાઈ દોરો, પેલા દોરા થી લ્યો, દોરો ચોપાઈ હરિગીત અને સવૈયા, 13, 14, 15 અને 16, બરોબર. દોરો હરિગીત ચોપાઈ અને સવૈયા, દોરોમાં 24 માત્રા, હરિગીતમાં 28 માત્રા, ચોપાઈમાં 15 માત્રા અને સવૈયા છંદમાં 31 કે 32 માત્રા હોય છે, અને ઝૂલડા છંદમાં 37 માત્રા. બાકી ઇન્દ્રવજ્રા, ઉપેન્દ્રવજ્રા અને ઉપજાતિ, ઇન્દ્રવજ્રામાં 11 અક્ષર, ઉપેન્દ્રવજ્રામાં 11 અક્ષર અને ઉપજાતિમાં 11 અક્ષર, પણ ઉપજાતિમાં એક પંક્તિ ઇન્દ્રવજ્રાની હોય છે અને એક પંક્તિ ઉપેન્દ્રવજ્રાની હોય છે. આટલી વસ્તુ યાદ રાખી લેજો, આમાં ભૂલ કરતા નહીં. ચાલો છંદ ક્લિયર બધાને? આપણા માટે મહત્વના તો ઓલા જ છંદ છે, પાછળના તો તમારી જાણકારી માટે મેં આપ્યા અત્યારે. ચાલો ક્લિયર આટલી વસ્તુ બધાને? કરવાની છે હવે મેક્સિમમ, બરોબર. ઓકે, ચાલો કાલે લેશું નવો ટોપિક.